હર ઘડી હરદમ માય, નમો નમો સદગુરુદેવને, હર ઘડી હરદમ માય, ઓહંકાર અડગ સ્વરૂપી નિજ સુરત સમાય, ઓહંકાર અડગ રૂપી નિજ સુરત સમાય, તે સદગુરુ સમર્થ ધણી નમો મે વારંવાર, સોહમ રૂપ બનાય કે દિયા હે સુખ અપાર, સોહમ રૂપ બનાય કે દિયા હે સુખ અપાર, સદગુરુ કરું છું વિનતી કરજો મુજ પર મહેર, સત્ય જ્ઞાન પ્રગટ કરી મિટાઓ અંતર ફેર, સત્ય જ્ઞાન પ્રગટ કરી મિટાઓ અંતર ફેર, સદગુરુ આપ કૃપા થકી આનંદ યતિ અનેરો ભવસાગર ના નાવહો, નિજ નામ હે કિનારો, ભવસાગર ના નાવ નિજ નામ હે કિનારો, નમો રે નમો સદગુરુ દાતા, એની કૃપાને જાવવારી, નમો નમો રે સદગુરુ દાતા, એની કૃપાને જાવવારી, એ ગુરુની કૃપાને જાવવારી, અનંત અપાર અનંત અપાર અવગુણ મારા, કળજુગ માંથી લીધો કાઢી ગુરુએ, કળજુગ માંથી લીધો કાઢી,
ગુરુજીએ કળજુગ માંથી લીધો કાઢી. ભવસાગરમાં યજ્ઞાને ભટકતા સદગુરુ ભેટ્યા પડારે સુકાની. સદગુરુ ભેટ્યા પડારે સુકાની. ભવસાગરમાં યજ્ઞાને ભટકતા સદગુરુ ભેટ્યા બડારે સુકાની. ગુરુજી ભેટ્યા બડારે સુકાની. પ્રપંચ સર્વે પડતા મેલીને સતભક્તિ હમ જાવી. સતભક્તિ સમજાવી. એ પ્રપંચ સર્વે પડતા મેલીને સતભક્તિ હમ જાવી. સતભક્તિ સમજાવી. નમો નમો સદગુરુ દાતા એની કૃપાને જાઓ વારી. ગુરુજીની કૃપાને જાઓ વારી. અનંત અપાર અવગુણ મારા. અનંતય પાર અવગુણ મારા. કળજુગમાંથી લીધો કાઢી. કળજુગમાંથી લીધો કાઢી. મોરે અમે કાંઈ નો જાણતા ખબર નહીં બહુ દુઃખ બારી. મોરે અમે કાંઈ નો જાણતા ખબર નહીં બહુ દુઃખ બારી. કૃપા થઈ કૃપા થઈ મુજ ગરીબ ઉપર દેખાડી છૂટવાની બારી. ગુરુએ દેખાડી છૂટવાની બારી. કૃપા થઈ
મુજ ગરીબ ઉપર દેખાડી છૂટવાની બારી ગુરુએ, દેખાડી છૂટવાની બારી. નમો રે નમો સદગુરુ દાતા, એની કૃપાને જાવવારી, ગુરુજીની કૃપાને જાવવારી. અનંત અપાર અવગુણ મારા કળજુગમાંથી લીધો કાઢી ગુરુએ, કળજુગમાંથી લીધો કાઢી. એ બારીથી અનેક ઉગરિયા, આદિ અંત મધ્યે જો વિચારી, એ બારીથી અનેક ઉગરિયા, આદિ અંત મધ્યે જો વિચારી, પૂરણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા, પૂરણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા, ભક્તિ એને દિલ ભાવી, ભક્તિ એને દિલ ભાવી. ગુરુ જેણે જુગતીમાં જાણ્યા, ભક્તિ એને દિલ ભાવી, ભાઈ ભક્તિ એને દિલ ભાવી. નમો રે નમો સદગુરુ દાતા, એની કૃપાને જાવવારી, ગુરુજીની કૃપાને જાવવારી. અનંત કળજુગમાંથી લીધો કાઢી ગુરુએ, કળજુગમાંથી લીધો કાઢી. દીન દયાળો દેવન કે દેવા, ગુરુ બડા સુખકારી, કરુણા સાગર દેવન કે દેવા, ગુરુ બડા સુખકારી. એ સદગુરુ બડા સુખકારી, દાસલા ભૂકે હું કાઈ ન જાણું, તમ શરણે આશા મારી,
તમ શરણે આશા મારી, દાસ લાભુ કે હું કાઈ ન જાણું, તમ શરણે આશા મારી, તમ શરણે આશા મારી, નમો રે નમો સદગુરુ દાતા, એની કૃપાને જાવવારી, ગુરુજીની કૃપાને જાવવારી, એ અનંત અપાર અવગુણ મારા કળજુગમાંથી લીધો કાઢી ગુરુએ, કળજુગમાંથી લીધો કાઢી, એ કળજુગમાંથી લીધો કાઢી, એ સદગુરુ દાતા કે તમારા ચરણમાં નમસ્કાર કરું છું, તમે દયા કરીને કૃપા કરીને અમને એવું દાન આપ્યું કે જે દાન મળતા અમારા મનના બધાય ઉદ્વેગો મટી ગયા. જગતમાં કોઈ પદાર્થનું દાન એવું નથી કે જે મળતા તમારા મનના ઉદ્વેગ મટી જાય, મનને શાંતિ થઈ જાય એવું કોઈ પદાર્થનું દાન નથી ને એ મળતા કોઈનો મનનો ઉદ્વેગ મટતો નથી. પણ સદગુરુએ દયા કરીને સત્ય જ્ઞાનનું નામનું દાન આપ્યું, જે દાન પ્રાપ્ત થતા મનની કેટલાય સમયની જે ઈચ્છા હતી એ પૂર્ણ થઈ ગઈ. એક વાત યાદ રાખવાની કે આપણું સંસળ મન, વેગીલું મન, પ્રપંસી મન, કંઈક વસ્તુને ઈચ્છનારું મન જ્યારે સદગુરુ દ્વારા સત્ય નામની ઓળખાણ થાય, નામની અંદર સ્થિર થાય, ત્યારે જ મનને શાંતિ થાય અને મન ન્યા જ વિરામશે. મનને શાંત કરવાનું, મનને સ્થિર કરવાનું, મનને જે જોઈશી આપવાનું દાન સદગુરુ આપે છે. નમો નમો સદગુરુ દાતા, તમારી કૃપાને જાઉં વારી, અનંતને અપાર અવગુણ મારા મને કળજુગમાંથી લીધો કાઢી. આપણા અવગુણનો કોઈ પાર નહીં, અનંતને અપાર પ્રકારના આપણા અવગુણ કળજુગ રૂપી કરણીથી ખીસો ખીસ ભરેલું આપણું મન, અવિદ્યામાં સબળતું મન એ જ કળજુગ રૂપી કરણીની અંદર સબળતું આપણું જીવન છે. જોજો ભાઈ, વાત યાદ રાખજો કે કળજુગ આકાશમાં નથી, પૃથ્વીમાં નથી, પવનમાં નથી, અગ્નિમાં નથી, વાયુમાં નથી, કોઈ ઝાડપાનમાં નથી, પશુ પંખીમાં નથી, કળજુગ મનુષ્યના હૃદયપટ ઉપર છે. મનનું અજ્ઞાન એને જ કળજુગ કહેવામાં આવે છે. ને આ કળજુગ રૂપી કરણી સત્ય નામની જાણ વિના, એના ભજન વિના, ન ભૂતે ન ભવિષ્ય કોઈની કળજુગ રૂપી કરણી દૂર થાય તો સદગુરુએ એવી શાન બતાવી કે સમય પ્રમાણે, કુદરતના નિયમ પ્રમાણે ભલે જગતમાં કળજુગ હાલતું હોય, એ ક્રમ પ્રમાણે થવાનો છે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને અત્યારે કળિયુગ હાલે છે એમ કહેવાય છે. પણ આ કળિયુગની અંદર જો આપણે સતયુગમાં જીવવું હોય તો એ જીવવાની ચાવી સદગુરુ આપે છે. જો આપણે સત્ય નામની સાયામાં રહી તો આપણું જીવન સતયુગમાં જ વર્તે છે. ક્યારેય આપણા મન ઉપર મલિનતા થતી નથી, મનમાં કોઈ દી ખોટો વિચાર આવતો નથી જો આપણે નામની સાયામાં હોય તો.
એ નામની ઓળખાણ સદગુરુએ કરાવી કે આની સાયામાં તું રે એટલે કળજુગ રૂપી કરણી તને ન લાગે. સોખો જ હિસાબ છે, 52 ડિગ્રી જેટલું તાપમાન હોય એવા તાપમાનની અંદર તમે એસી રૂમમાં બેઠા હો તો ગરમી લાગે? કેમ ગરમી નથી લાગતી કે અમે અત્યારે એસી રૂમમાં બેઠા છીએ? એમ નામ છે ને એ એસી રૂમ છે, એસી નો બાપ છે. લ્યો ને, એસી નો બાપ છે. એસી તો શરીરને ઠંડુ કરે, આ તો મનને કરે બાપુ. એસી તો શરીરને ઠંડુ કરે, મનને ઠંડુ કરે, મનને શાંત કરે, મનને સ્થિર કરે, મનનું મનત્વપણું મટાડી દે, એ નામ છે. ને એનું દાન સદગુરુ આપે એટલે ગુરુની વારંવાર બલિહારી છે. એના જેટલા ગુણ ગાઈને એટલા ઓછા છે. ગુરુ કૃપા વિના, ગુરુની દયા વિના, ગુરુની કરુણા વિના, અવિદ્યાથી મુક્ત પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ નથી. જે વાતનો મુદ્રાલેખ દાદા ઉગારામે લખ્યો કે વારું તન મન ધન સભી પદ પર ખાવન હારા, આવા જુગ અનંત વ્યાગ્યા, પણ સદગુરુ સેવા વિના કોઈ જીવના નથી આવ્યા નિસ્તારા. અનંત પાર અવગુણ મારા, કોઈ અવગુણનો પાર ન હોય એને પણ સદગુરુ સ્વીકારી અને પોતાના ચરણે લઈ અને સતયુગનો પુરુષ બનાવી દે છે અને કર્મના બંધનમાંથી મુક્ત કરી દે છે. આ ગુરુ દયા, આ ગુરુ કૃપા. ભવસાગરમાં અજ્ઞાને ભટકતા, એમાં કોઈ પૂર્વના શુભ કર્મનો ઉદય થયો એટલે ભેટા સદગુરુ બડા સુકાની. ભવસાગરની અંદર આપણે અજ્ઞાને ભટકતા હતા, અને જ્યાં સુધી મનમાં અજ્ઞાન છે ત્યાં સુધી માણસ સાર અને અસાર નો વિચાર નથી કરતો, પોતાના સ્વાર્થને માટે ખારું કામ કરે ને ખરાબય કરે. એક થોડાક અંગત સ્વાર્થને માટે ખોટું પગલું ભરે, કારણ કે અજ્ઞાન છે, અજ્ઞાન છે. બાળકને ખબર પડે કે મળમૂત્રને ન સુથાય ખબર પડે? નાનું બાળક હોય ત્યાં સુધી મળમૂત્રની અંદર રમણીય કરે છે, પણ એ જ બાળક જ્યારે સમજણું થાય ત્યારે એની હામુંય નથી જોતું ને. એમ આપણી અજ્ઞાન અવસ્થા એટલે બાળક અવસ્થા છે ત્યાં સુધી ન કરવાના કર્મ કરીને આપણે વિષયોની અંદર રમણીય કરીએ છીએ, પણ જ્યારે સદગુરુ મળે ને ત્યારે આ અવસ્થા બદલે છે. ઓલી અવસ્થા તો કુદરતના ક્રમ પ્રમાણે બદલે, તમારે બદલાવી ન હોય ને તોય બદલે, કોઈને ગઈઢું થવું જ નથી પણ બદલે. થાઉસ ગોઈન ગઈટ, જેમ ઉંમર થતી જાય એમ હમા નમા થવાનું ઘણું માણા કરે, પણ તોય બદલે. પછી બદલે એક દી પતન પણ થાય, આમાં આપણું ડાપણ કાયમ નો આવે. આ અવસ્થા તો કુદરતના ક્રમ પણ બદલે, પણ આ અવસ્થા અજ્ઞાન અવસ્થામાંથી જ્ઞાન અવસ્થામાં લ્યાવનાર હોય તો ગુરુ છે. સદગુરુની કૃપા વિના મનની અવસ્થા બદલતી નથી. સદગુરુની કૃપા થાય તો મનની અજ્ઞાન અવસ્થા મટી જાય, એ અજ્ઞાન અવસ્થા બાલ્ય અવસ્થા મટી જાય, અને જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થાય. જ્ઞાન અવસ્થાથી કોઈ અવસ્થા મોટી નહીં, જ્ઞાન અવસ્થાથી કોઈ અવસ્થા મોટી નહીં. જે ઘટની અંદર જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો, જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું, એ કોઈ પણ સંત એકદમ નાની ઉંમરનો હોય તો એને મહાન માનો, એને મહાન માનો. જ્ઞાનની અવસ્થાથી કોઈ અવસ્થા મોટી નથી. તો આ અવસ્થા બદલતા જેમ બાળક મળમૂત્રમાં રમણીય કરતું હતું પછી સમજે એટલે એના હામુંય નથી જોતું, એમ મનને સત્ય સમજાય પછી અવિદ્યામાં એનું પસારો કરતું નથી. આમ ભવસાગરમાં અજ્ઞાને ભટકતા ભેટા સદગુરુ બડા સુકાની. ભવસાગરની અંદર આપણી જીવન નૌકા આમને તેમ ભટકતી હતી, વાઠે વરાવાની તૈયારી હતી ને ઊંધું વળવાની પણ તૈયારી હતી, બુડવાની તૈયારી હતી, પણ એકાદો કોઈ શુભ કર્મનો અંશ પીડ્યો હશે
એટલે આ જગતની અંદર આવા આપને બ્રહ્મનિષ્ઠ અને સોત્રી ગુરુનું મળવું થયું હો ભાઈ. આપણે ઘણીવાર આપણી સત્સંગ સભાની અંદર કહી ગયા છે, સદગુરુ જ્યારે મહાન ભાગ્યનો ઉદય થાય ને ત્યારે જેના દર્શન કરતા દોષ ટળે, જેની કરુણા વરસતા આપણા જીવનમાં આનંદ આનંદ થઈ જાય. એક જરાક એની નજરમાં જીવ આવે તો બંધનમાંથી છૂટી જાય એવા સદગુરુ જ્યારે આપણા શુભકર્મનો ઉદય થાય ત્યારે એવા ગુરુનું મળવું થાય છે. ભવસાગરમાં અજ્ઞાને ભટકતા ભેટા સદગુરુ બડા સુકાની, કેટલાયના કર્મના ભારે ભરાઈને નાવ તોફાન ઉપડાતા બુડવાની તૈયારી હતી, પણ સદગુરુ મળતા એ નાવડા એમ કેમ પાર ઉતરી ગયા. જેસલનું બુડેમ હતું, વાળિયા ભીલનું બુડેમ હતું, ભીંગલા નામની વેશ્યાનું બુડેમ હતું, લાખાનું બુડેમ હતું, માલદેનું બુડેમ હતું, કુંભારાણાનું બુડેમ હતું, આવા તો અજામેલ નામનો કસાય સજનો કસાય આ બધાયના નાવ બુડવાની તૈયારીમાં હતા, આવા તો ખરાસાનીઓ અનેકને અપાર, પણ સુકાની સદગુરુ મળી ગયા. કર્મના ભારે ભરેલા નાવને એમ કેમ પાર ઉતારી દીધા, એમ કેમ પાર ઉતારી દીધા, જેણે સદગુરુ શરણોમાં અરજુ ગુજારી અને વિનંતી કરી, કાયા બેડી આંકો રે રાખવા અને જતન કરી, સાહેબ ધણી તારો રે જાદરી છે ઘણી જોખમ ભરી. હે ગુરુ મહારાજ, અમારી આ કાયારૂપી બેડીને એવી રીતે અહંકારો, કારણ કે કર્મના ભારથી ભરેલી આ અમારી નાવડી ઘણી જોખમ ભરેલી છે, આમાં પાર ઉતરવું ઘણું કઠણ લાગે છે, તો દયા કરીને અમારી નાવને પાર ઉતારો. વળી મધ્ય સાગરમાં નાવ અમારી, ભરિયેલો અણગણ ભાર, નાવિક નઠારો અને પંથ આગેરો કેમ કરીને ઉતરે પાર, વરી આમાં પર્વત જેવડા મોજારે એમાં અધવસારે રહીશે અડી. મધ્ય સાગરમાં નાવ અમારી, આપણે બધાય વિષયોની આસક્તિ એ આપણું મધ્ય સાગરમાં નાવ છે. લક્ષો રાશિના જીવને એક એક વિષયની આસક્તિ ફસાવી દે છે અને બંધનમાં નાખે છે. મૃગલાને શબ્દ વિષય વાલો છે તો પારાથી ઝાડ ઉપર બેહીને વીણા વગાડે, સાંભળવાને માટે મૃગલો આવે તો હામી બંદૂકે મારીને એનો શિકાર કરી નાખે છે. હાથીને કામ વિષય વાલો છે તો કાગળની આથડી ઊભી રાખી ખાડા ઉપર, અને હાથી ઉપર ધસવા જતા ખાડામાં પડે છે અને એને કબજે કરી લે છે. સોરાશીના જીવને એક એક વિષયની આસક્તિ તો એનું બંધન થાય છે, આપને પાસે પાંચ વિષયની આસક્તિ છે. એ મધ્ય સાગરમાં નાવ અમારું, ભળિયેલ અણગળ ભાર, કર્મનો ભાર મપાઈ રહી એમ જ નથી. આપણા એટલા કર્મનું વજન છે, બીજાનો હજી તોલ થઈ શકે, બાકી કર્મનો કાંઈ તોલ થાય એમ જ નથી, એટલો એનો ભાર છે કે જેની કોઈ સીમા નથી, સીમા નહીં, એટલો વજન કર્મનો છે. અને કર્મનો ભાર માતા પૃથ્વીને હોત લાગે છે. કથાઓ એમ કે છે કે જ્યારે પાપિયાનો વધારો પૃથ્વી ઉપર થાય તો માતા પૃથ્વી પણ સહન નથી કરી શકતી, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મારા નાથ, હવે દયા કર તો સારી વાત છે, આ ભાર સહન નથી થતો. ગાય રૂપે માતા પૃથ્વી પરમાત્માને સંબોધન કરે છે, પ્રાર્થના કરે છે કે કોઈ હિસાબે આ ભાર ઉતાર તો હવે હારું, માતા પૃથ્વી ભાર ઝીલી શકતી નથી, આવો કર્મનો ભાર છે પૃથ્વીને, પહાડનો ભાર નથી લાગતો, મોટા ઝાડનો નથી લાગતો, પાપનો ભાર લાગે છે, કર્મનો ભાર લાગે છે. આટલા બધા કર્મનું વજન એવું ભરેલું આપણું નાવડું, ને એક એક મનુષ્યનું કર્મનો હિસાબ ન થઈ શકે એટલા ચિત્રગુપ્તના સોપડે એના લખાણ પીડ્યા છે કે એની વાત જ જવા દો. ભરિયેલો અણગળ ભાર, નાવિક નઠારો, અજ્ઞાનમાં ફસાયેલું મન એ નાવિક નઠારો છે. કારણ કે અત્યારે આપણી જીવન નૌકા મનના આધારે હાલે છે, મન કેમ જ આપણે કરીએ છીએ, હે અટાણે આપણે ઘોડાનું પૂછડું પકડ્યું છે એટલે ઘોડો જ્યાં જાય ત્યાં આપણે જવાનું,
જ્યાં ઘોડો જાય ત્યાં આપણે જવાનું, કોક એવા ગુરુ ગોતો ને પૂછડું મુકાવીને લગામ પકડાવી દે તો તમારે જ્યાં ઘોડો લઈ જવો હોય ત્યાં જાય, અટાણે આપણે પૂછડું પકડીને બેઠા છે. અજ્ઞાનમાં ફસાયેલું મન એ નાવિક નઠારો, અટાણે આપણું જીવન સુકાન મનના હાથમાં છે. હવે આના હાથમાંથી સુકાન મુકાવીને જો ગુરુના હાથમાં દઈ દઈ તો કામ થઈ જાય, તો કામ થઈ જાય. પણ હવે આપા મત એવો છે ને, આ મનનો કોઈ હિસાબે ગુરુ મતે હાલતું નથી. નાવિક નઠારો, પંથ ગણો આઘેરો, વળી આમાં પર્વત જેવડા મોજા. મનની આશાઓ પર્વત કરતાય મોટી છે ને. માણસ ખાવા કેટલું જોઈએ છે, થોડો આશાઓ કેટલી, મોટા ડુંગર જેવડી. આ કરોડોના કુંડાળા એના જ નીકળે છે ને, આશાઓના જ. આ ડુંગરાના જ છે ને, હે છે ના છે. કેટલી આશાઓ ને કેટલું ભેળું કરવું ને કેટલું જોઈ, એની કોઈ સીમા ખરી? કોઈ સીમા ખરી? પર્વત જેવડા મોજા, એમાં અધવસારે રહીશે અડી. સાહેબ ધાણી તારો રે જાદરી છે અમારી જોખમ ભરી. હવે આમાંથી કેમ પાર ઉતારવું? મધ્ય સમદરીએ નાવ કણકી, હવે કોની આગળ કરગરીએ? દયા કરીને પાર ઉતારો વાલા, અમે સેવક તમારા સહીએ. સાહેબ ધણી તારો રે મુજ રંગ પર ઘણી દયા કરી, તમારા સિવાય હવે કોને અરજું ગુજારવી, કેવી રીતે અમારું નાવ તરે? એ ભાઠે ભરાયેલું નાવ, અજ્ઞાનમાં સબળતું મન, આ મોક્ષક પદને કિનારે જવાને માટે સદગુરુ સિવાય ક્યાંય અરજ કરવા જેવું નથી. બીજો કોઈ પાયર ઉતારી દે મય નથી. ઉતારશે ને વાલા? તો ગુરુ જ ઉતારશે. પાર ઉતારશે તો આપણા સદગુરુ જ ઉતારશે. તો અરજ ગુજારવી તો સદગુરુને ગુજારવી, એ સિવાય બીજો કોઈ આરો નથી, નથી અને નથી. કોની આગળ કરગરીએ? અને બીજા આગળ કરગરો તમને ફાયદો શું થાય? કાંઈ વડાપ્રધાનને એમ કહેવાય કે અમારું મન સમજતું નથી. તમારે એટલી બધી આખા દેશમાં સત્તા હાલે છે, તમારા મનને ભાઈ સાહેબ સમજાવી દો. વડાપ્રધાનને કહેવાય, ગુરુને કહેવાય. કોઈ મોટા ઓફિસરને કહેવાય કે તમારી આટલી બધા સત્તા હાલે ને અમારા મન ઉપર ન હાલે. કાયદો બહાર પાડો, કોઈના મન બગડવા ન જોઈએ. હાલે કાયદા બહાર પાડે તો આ મન કાયદા નહીં ઠેકે જ છે ને, ઠેકે છે કે નથી ઠેકતું? એક સદગુરુને અરજ ગુજારી તો મનને સમજાવવાનું, મનને સ્થિર કરવાનું, મનને શાંત કરવાનું કામ ગુરુનું છે. અને ગુરુ કૃપાથી જ થાય છે. ગુરુ કૃપાથી જ થાય. કોની આગળ કરગરીએ? દયા કરીને પાર ઉતારો વાલા, સેવક તમારા સહીએ. સાહેબ ધણી તારો રે અમારા રંક ઉપર ઘણી દયા કરી, અમારા રંક ઉપર દયા કરો અને કોઈ હિસાબે અમારા મનને સમજાવીને તમારા નામમાં લગાડો તો અમે કામ થઈ જાય. તો અરજ ગુજારતા સદગુરુએ કીધું, જો તરી જવું હોય તો નીતિનો સુકાની સન્મુખ રાખી, સઢ બાંધવા ના તાણી, નાભી કમળથી નામ લે ધણીનું વાલા, ને એમ નાવને હોકારો પ્રાણી, તો જોખો નહીં આવે રે ઉગારશે વાલો આપે ધણી. જો ઉગરી જવું હોય તો નીતિનો સુકાની સન્મુખ રાખી, ભક્તિ કરવી હોય તો પેલા નીતિમતાથી મનને શણગારો, નીતિ ઉપર લ્યાવો, સત્યના રાહ ઉપર લ્યાવો. અને સત્યના રાહ ઉપર લ્યાવા હારોથી જ આપણે સત્સંગમાં જઈએ છીએ. મનને નીતિના સૂત્રો શીખડવા, નીતિના ધ્યેય ઉપર લ્યાવાને માટે જ આપણે સત્સંગમાં જઈએ છીએ. નીતિનો સુકાની સન્મુખ રાખી, સઢ બાંધો આના તાણી, એવો સઢ તાણીને બાંધો. એટલે ગુરુ વચનમાં એવો વિશ્વાસ બાંધો કે ગમે એવો તોફાન ઉપડે તોય તમારો સઢ સૂટવો ન જોઈએ. ગમે એવા જીવનમાં આવરણ આવે તો ગુરુ વચનથી વૃત્તિ વિમુખ થાવી ન જોઈએ. આવા દ્રઢપણે ગુરુ વચનનો વિશ્વાસ રાખો, એવી રીતે સઢ બાંધો. નીતિનો સુકાની સન્મુખ રાખી, સઢ બાંધો આના તાણી, નાભી કમળથી નામ લે ધણીનું, એમ નાવને હોકારો પાણી. નાભી કમળ એટલે શ્વાસે શ્વાસે સ્મરણ કરી. આ હલેસામાં આવી રીતે નાવને હોકારો પ્રાણી,
તો જોખો નહીં આવે રે ઉગારશે વાલો આપે ધણી. શ્વાસે શ્વાસે સમરણ કરવાનું દરેક સંતોનો મત છે, દરેક સંતોનો મત છે. આ સાંઈવલી સુફી સંત થયા ઈ કહે છે, એ શ્વાસે શ્વાસે સમરણ કરવાનું કહે છે. હે આપણા આપણા સંતો કહે એવું નથી ભાઈ, આ બધા સંતોનો મત છે. અને બધા મહાપુરુષો આ નામ નિશાન બતાવે છે. આ અપરંપાર ધણીએ બેડલી બનાવી, સર્વની શાન ને ભાન જુદી, સર્વની શાન ને ભાન જુદી, કોઈના કળવામાં નો આવે રે વલ્લી કહે એની કારીગરી. એની કારીગરાઈનો કોઈ પાર નથી. બધાની શાન બાન જુદી છે, પણ દરેકના મન ગમે એવી જાતના હોય, ગમી જાતની પ્રકૃતિ હોય, પણ જે સુગાન સદગુરુને સોંપે એના નાવડા તરે છે, એના નાવડા તરે છે. તો આવા બહુસાગરમાં ભટકતા એવા સુખાની સદગુરુ મળી ગયા. બહુસાગરમાં અજ્ઞાને ભટકતા સદગુરુ ભેટા બડા બડા સુખાની. બડા એટલે એક આયરે કરોડોના નાવના સુકાન હાથમાં લઈને કરોડા કરોડ નાવડાને મોક્ષપદને કિનારે લઈ જાય એવડો સુકાની. નાના એક ડ્રાઈવર બે ગાડી આકી દે, આલો જાજી નહીં બે જ આકી દે, એક ડ્રાઈવર બે જ ગાડી આકી દે એ કાયરે બનશે? આ કરોડો નાવડાને આંકે એની સુરતાની પ્રબળતા કેવડી, કેવડી એની સુરતા વિશાળ, કે કરોડો નું ધ્યાન પોતાની પ્રબળ સુરતાથી રાખે, પ્રબળ સુરતાથી રાખે. અને આપણે ગંદા ઈંડા સેવાતા હોય તો ગુરુની કૃપાથી સેવાય છે ને ભાઈ, હે એની કૃપાથી જ ને. કેવા સુકાની કહેવાય કે કરોડો નાવડાને એક આયરે હંકારે, કરોડો નું ધ્યાન રાખે, હે કેવડા સુકાની, બડા સુકાની. સદગુરુ ભેટ્યા બડા સુકાની, પ્રપંચ બધા પડતા મૂકીને અમને સત ભક્તિ સમજાવી. અમે તો ભક્તિને બા નહીં, ધર્મને નામે કંઈક પ્રપંચ જ કરતા હતા, કંઈક પ્રપંચ કરતા હતા. નરસિંહ મહેતાએ કીધું વાળ લોસન કરે ને આ કરે ને તે કરે ને ફલાણું કરે ને વ્રત કરે ને નિયમ કરે ને જટા વધારે ને એવું કંઈક ગાયું છે ને. આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી, સૂર્યું દાન ગરે દાન દીધે ને શું કર્યું, જટાલસ ભસ્મ લેપન કરીને એવું ઘણું બધું કીધું. બહુ અઘરા શબ્દો છે, નથી યાદ નથી કહેવા, યાદ હોય એટલું કહેવાય ભાઈ, નો યાદ હોય તો કેમ કરવું. હે પણ એટલું છેલ્લે કીધું આ બધું કઈ કે પ્રપંચ બધાય પેટ ભરવાના, એ બધોય પ્રપંચ છે. તો ભક્તિ શું છે કે સચિદાનંદને પ્રેમથી ભજ સદા, નથી ઈથી કોઈ ધર્મ આખો. હે તો ધર્મને નામે ભક્તિને બાને અમે તો પ્રપંચમાં જ પીડ્યા હતા. અને એક વાત યાદ રાખવાની કે ભક્તિ માર્ગની અંદર સદગુરુના ભજન સિવાય કાંઈ કરવું એ પ્રપંચ. હાઉ સીધો જ રસ્તો, સરળ રીતે સમજાય એવું કે ભક્તિ માર્ગની અંદર સદગુરુના ભજન સિવાય બીજું કાંઈ કરવું એ એક જાતનો પ્રપંચ, એક જાતનો પ્રપંચ. અને જેને જેને આ ગતિ વાળા સદગુરુ મળ્યા એને ભજન કરવા સિવાયનો હું આ દેસાઈ પવાલો ઈ કયો. સતી લોયણે ગાયું કે ભક્તિ કરો ભગવાનની, એવો ગુરુનો આદેશ. સેલરસીની શેલી લોયણ બોલ્યા આવે ભ્રાંતિ ભેદ નહીં લવલેસ. સદગુરુએ હું આદેશ આપ્યો આપણને, આપને નામ ભજન આપ્યું ઉપદેશ કર્યો તો આપને હું આપ્યું, ભજન કરવા સિવાયનું કઈ કીધું બીજું? કે હવારમાં ઉઠીને આપણું આ જાતનું તિલક છે તમારે કરી જ લેવું, આ કંઠી ધારણ કરી જ રાખવી, આ રીતે નિમસર હવારમાં નાઈ લેવું, આ રીતની પૂજા કરવી, એવું કઈ કીધું? શું કીધું? ભજન કરવાનું કીધું. તો પ્રપંચ બધા પડતા મૂકીને સતભક્તિ ગુરુએ સમજાવી. સદગુરુનું સ્મરણ કરવું આને સતભક્તિ કહેવાય છે. જે ભક્તિ કરતા સત્ય સ્વરૂપ આત્મા ઓળખાય એ સતભક્તિ છે.
જે ભક્તિ કરતા સત્ય સ્વરૂપી આત્મા પરમાત્માની ઓળખાણ થાય એ સત્ય ભક્તિ છે. આની સમજણ ગુરુ મહારાજે દયા કરીને પ્રપંચ બધા પડતા મૂકીને સત ભક્તિ સમજાવી. અને જેને જેને ભક્તિ સમજાણી એને આવા કોઈ પ્રપંચ કરવાનું કીધું નથી, ની છૂટી ગયા એમ કીધું. અમને બ્રહ્મ વિચારા અમારા પંથ ન્યારા, ન્યારા કભી નહીં કપડા રંગે, કભી નહીં મુંડ બુંડાવે, કભી નહીં જટા બડાવે, સોડ્યા સભી આચારા, અમને બ્રહ્મ વિચારા અમારા પંથ હે ન્યારા ન્યારા. હે તો હું કરો કે દિન અરુ રાત મગન ઓ રેવે, મન મોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા. સીત અમારા જિસ્સે લગ્યા, ઓહી અમારા પ્યારા, સુરતા ઉનકે સન્મુખ રખી એટલે આનંદ હોય અપારા. સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, સોડ્યા સભી વિચારા, એક બ્રહ્મોર દ્વિત્યા નાસ્તી, ઓહી શબ્દ લલકારા. જ્ઞાની કાજી અનવર, જ્ઞાની એમ કે છે આ સોહમ પદની સાધનામાં જ મેં વૃત્તિ જોડી છે. તો આપણા એક જ સંતો સોહમ પદની ભાન કરાવે છે, બધા મહાપુરુષો એને આંગળી ચીંધે છે, ચીંધે છે. સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, સોડ્યા સભી વિચારા, એક બ્રહ્મ ઓર દ્વિત્યા નાસ્તી, ઓહી શબ્દ લલકારા. આ બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન સિવાય બીજી બધી વૃત્તિ પડતી મેળ દીધી, બીજું બધું કરવાનું પડતું મેલ દીધું. એક બ્રહ્મ ઓર દ્વિત્યા નાસ્તી, ઓહી શબ્દ લલકારા, સંસાર કા તો જૂઠા ઝઘડા, એમાં આવત નહીં નિસ્તારા, જ્ઞાન નાવ મેં બેઠ કે સંતો જ્ઞાની ને ભવતાર્યા. સેને તમને ગુરુગમ મળી એમાં બધા સંતોનો મત છે ને? કોઈ આવો પ્રપંચ કરવાનું નથી કેતા, પ્રપંચ છોડવાનું કહે છે. પ્રપંચ કરવાનું નથી કેતા, પ્રપંચ છોડવાનું કે છે. પ્રપંચ બધા પડતા મૂકીને સત ભક્તિ સમજાવી, મોરે તો અમે કઈ નહોતા જાણતા કે આ ભવસાગર છે બહુ ભારી. પેલા તેવી કઈ ખબર નહોતી ભવસાગર કેમ તરવો, તરવાની હું જરૂર. અને હજી જેને ગુરુ મળ્યા નથી એને ખબર નથી ભવસાગર તરાય કે ન તરાય, એવા કોઈને વિચારય નથી. એવા અમુક સમાજ એવો પરવર્તે છે કે એને એવી કઈ ખબર જ નથી ભવસાગર તરવો જોઈએ, તૈરાવી ના શું થાય, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ન કરી તો શું થાય, એવી એને કઈ ખબર જ નથી. એને કઈ એવો વિચારય નથી, એને બીજી કઈ ખબર જ નથી. આપણે માણા થયા એટલે ખવાય પીવાય ને આપણે આપણું કરી લેવાય, એને બીજો કોઈ વિચારય નથી, એવું એને ચિંતવનય નથી, કઈ નહીં. આપને ખબર નહોતી, આ તો એવા સદગુરુ મળ્યા એને કીધું કે તને એમ કે હું પૃથ્વી ઉપર આટા મારું, નાના ભવસાગરમાં સબળશો, ભવસાગરમાં સબળશો. જે કિનારે આવી ગયા ને એના મન તો કેટલા શાંત હોય, કેટલા સ્થિર હોય, અને કિનારે આવી ગયા એના મનમાં તો આનંદના ઉભરા જ આવતા હોય. એના મનમાં પછી ચિંતા નહીં, કલ્પના નહીં, મારું નહીં, તારું નહીં, ભેદ દ્રષ્ટિ નહીં, બસ આનંદ આનંદ નહીં, આનંદ. એ કિનારે આવ્યા કહેવાય ત્યાં સુધી આપણે ભવસાગરમાં, જ્યાં સુધી આપણા મનમાં કોઈ પ્રકારની કલ્પનાઓ રહેતી હોય ત્યાં સુધી આપણે સમજવું જોઈએ કે આપણું નાવ ભવસાગરમાં છે. ત્યાં સુધી આપણું નાવ ભવસાગરમાં છે, કિનારે આવ્યું નથી. કિનારે આવી જાય એને તો આનંદ ના ઉભરા આવે, લેર આવે, જીવનમાં મજા જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, કાંઈ કર્યા વગર આનંદ આવ્યા કરે, કઈ કર્યા વિના આનંદ આવ્યા કરે. ઈ કિનારે નાવ આવી ગયું એનો ઈ પુરાવો છે, એનો ઈ આજ આનંદ મોહે આયા. કારણ કે સદગુરુએ ભીતર ભેદ બતાવ્યા, સદગુરુએ એવો ભેદ બતાવ્યો, એવી સમજણ આપી કે અખંડ આનંદ આવ્યા કરે નહી, આનંદ કોઈ દી ખૂટે જ નહીં, એ આનંદ કોઈ દિવસ ખૂટવા પાણો નહીં, એવો જ આનંદ આવ્યા કરે, એવો જ આનંદ આવ્યા કરે. આ કિનારે આવી ગયા એનો પુરાવો છે. ભવસાગરમાં
મોરે અમે કાય નો જાણતા, ખબર નહીં બહુ જલસે ભારી, કૃપા થઈ મુજ ગરીબ ઉપર ગુરુએ છૂટવાની દેખાડી બારી, મુજ રાંક ઉપર સદગુરુની કૃપા થઈ અને છૂટવાની બારી દેખાડી, બહુ બંધનમાંથી મુક્ત થવાની બારી દેખાડી દીધી, કે જે તું આ કોટમાં પુરાઈ ગયો છો, આમાંથી બારું નીકળી જવું હોય તો એક બારી છે ને એ બારીએથી શ્યાર યુગની અંદર કરોડોની સંખ્યામાં બારા નીકળ્યા છે. શ્યાર યુગમાં કરોડોની સંખ્યામાં આ બારીએથી બારા નીકળ્યા છે. આ શ્યાર શ્યાર યુગ એની આ એક છે બારી, આ સમજવામાં કઈ ગયા છે જીતી કઈ ગયા છે હારી, એક એક જોતેની કળા અનેરી, શ્યાર યુગના શ્યાર પાઠ પણ બધાયને હાલવાની છે આ એક જ કનેરી. કઈ કે અલખ પુરુષ કા સોહમ અવતારા અને સોઈ પદ સેવો તો ગુરુ હમારા. આ સોહમ પદને સેવી શ્યાર યુગના માયતમાઓ આ સોહમ પદની બારીએથી બારા નીકળીને બહુ બંધનમાંથી છૂટી ગયા છે. બધાય સંતો આની માથે ભાર મૂકે છે કે નહીં, એ જ લક્ષ્ય બતાવે છે કે નહીં. તો હવે આપણે શું શંકા છે, તો લો વિલંબ કરી છે, શંકા કુશંકા કરી અને મળેલી વસ્તુનો ઉપયોગ નથી કરતા, મળેલી વસ્તુનું ધ્યાન નથી દેતા, એમાં ભાવ નથી કરતા. હવે શેની શંકારીએ છે, હજારો મહાપુરુષોની જેમાં સાક્ષી મળે છે, તો એલા હવે હું મનમાં શંકા છે ને હવે લો વિલંબ શું છે, હવે લાગી જવાનું છે, હવે લાગી જવાનું છે. આ તો મોંઘી કિંમત દઈને બિયારણ લઈ આવ્યા, પછી વિચાર કર્યા કરે આ ઈ જઈ છે ને આ ઈ પણ વાવી જો ને, મને પાણી પાવા હું થાય જોઈ, પણ આ તો બિયારણ લઈ આવીને શંકા કુશંકા કરતા રહ્યા, ઈ જઈ છે ને ઈ જઈ છે, આ ઈ જ છે, ઈ જ છે, હે ઈ જ છે. અને હાસા સદગુરુ છે એ ખોટું બીજ આપતા નથી, ખોટું બીજ આપે એ ગુરુ નહીં, ગુરુ નહીં. તો કૃપા થઈ મુજ ગરીબ ઉપર, મને છૂટવાની દેખાડી બારી, બહુ બંધનમાંથી મુક્ત થવાની બારી સદગુરુ એ આ સોહમ પદ છે, એ બહાર નીકળવાની બારી છે. બહુ બંધનમાંથી છૂટવાનો ઉપાય હોય તો આ એક જ છે, આ એક જ છે. એ બારીથી અનેક ઉગર્યા, આદિ અંતમાં મધ્યમાં જો વિચારી, પુરણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા ભક્તિ એને દિલ ભાવી. આદિમાં અંતમાં મધ્યમાં વિચારીને જો જેટલા જેટલા ઉગર્યા છે એ આ બારીએથી ઉગર્યા, બધાય આ બારીએથી. એટલે આ સત્યનામ સોહમ પદને સેવીને જ બધા સંતો પાર પડ્યા છે. આ બારીથી અનેક ઉગર્યા, આદિ અંતમાં મધ્યમાં જો વિચારી, પુરણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા ભક્તિ એને દિલ ભાવી. પુરણ ગુરુ જેણે જુગતીથી જાણી લીધા ભક્તિ એને દિલ ભાવી. પુરણ ગુરુ ક્યારે આપણે પરીખા કહેવાય, એલા ગુરુ કરી લીધા, નામ લઈ લીધું એટલે ગુરુને જાણી લીધા એમ નહીં, ગુરુને ઓળખવા કઠણ છે, ગુરુની પારખ કરવી કઠણ છે. હે, આપણે ઘણી વાર દાખલો કહી છીએ, પ્રસંગ કહી છીએ ભગવાન રામચંદ્રજીનો, કે જ્યારે રામ રાવણનું યુદ્ધ ચાલતું હતું, રાવણને મારવામાં, દસમું મસ્તક ઉતારવામાં ભગવાન રામજીને, રામને પણ થાકલો લાગી ગયો, થાકી ગયા અને ધનુષ્યનો ટેકો લઈ અને પૃથ્વી ઉપર બેહી ગયા. ગયે રામ, 1800 ની પદમ દળની અંદર ખળભળાટ થઈ ગયો કે આપણે તો આને રામ કહી છીએ, તો ઈ હે રામ કે તો ઈ ક્યાં, ઈ ક્યાં. 1800 ની પદમ દળ ની અંદર અડગ મતે રહ્યો હોય તો એક હનમો, એનું મન નો ડગ્યું, એનું મન નો ડગ્યું, બાકી બધાને હગડક થઈ ગયું. આ હે રામ કે તો ઈ ક્યાં, ઈ ક્યાં રામ. એક હનુમાનજી નો ડગ્યા, કારણ કે એને પૂર્ણ રીતે સદગુરુને ઓળખી લીધા હતા, ને ખબર હતી કે એક રામ ઘટોઘટ બોલે, એક રામ દશરથ ગર ડોલે, એક રામ કા સકલ પસારા, એક રામ હે
સબસે ન્યારા, શબ્દ સ્વરૂપે ઘટો ઘટ બોલે, કાયા માયા રૂપી દશરથ ઘેરે ડોલે, ચૈતન કા સકલ પસારા, ને એમાં એમ કીધું સોથા રામ સબસે ન્યારા, જે રણુકાર રૂપે ગાજી રહ્યા છે એ સબસે ન્યારા. મને જે દેહધારી સદગુરુ મળ્યા એનું અખંડ સ્વરૂપ મારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે. આ જેણે અનુભવ કરીને જુગતીથી સદગુરુને જાણી લીધા એને કોઈ દિવસ પોતાને જે સદગુરુ મળ્યા છે એમાં ક્યારેય શંકા કુશંકા ન થાય. કારણ કે દેહ છે એને બધુંય થાય, દેહ હાજોય થાય ને દેહ માંદોય થાય. કેટલાય તો એવા મનના મોળા હોય ને ગુરુને તાવ આવે તો શંકા કરવા માટે, ગુરુનો હોત તાવ આવતો હોય છે, ગુરુનો હોત બીપી થાય, ગુરુ ન થઈ એના દેહને થઈ છે. ગુરુ થાવ હાજા નરવા છે એ તારામાં છે, ગુરુમાં ગુરુ છે એ હાવ હાજા નરવા છે. દેહ તો જેવો આપણો ને ભાઈ એવો સદગુરુનો દેહ તો બેયના હરખા જ છે. પાંચ તત્વનો ખલકો છે, હાજા માંદો થાય ને બધું થાય એને લાગે ભાગે. ભગવાન રામચંદ્રજીના દેહને નાગપાશનું બંધન થયું, બરાબર ને? હે, દેહને બધું થાય પણ અખંડ ગુરુ છે એને કાંઈ ન થાય. અનુભવથી જેણે ગુરુને પૂર્ણ રીતે જાણી લીધા એને ક્યારેય શંકા કુશંકા ન થાય. નગર આમાં હાલતા શંકા કુશંકા થાય, હાલતા શંકા કુશંકા થાય, થાય ને? પુરાણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા, ભજનની જુગતીમાં જેણે ગુરુને ઓળખી લીધા, જાણી લીધા, ભક્તિ એને દિલ ભાવી. સદગુરુ કરુણા સાગર દેવન કા દેવા, ગુરુ હે બડા સુખકારી. કરુણા સાગર હોય જગતની અંદર તો એક સદગુરુ સંત છે, જે અતિ કરુણા કરીને અનેક જીવના ઉદ્ધારનો કાયમને માટે વિચાર કરે. આપણે દિવસની સભામાં કહી ગયા કે સદગુરુ એટલે કરોડોના તારણહાર, જેના હૃદયમાં કાયમને માટે તારવાના જ ભાવ ઉભરાય છે. જીવને કર્મના બંધનમાંથી મુક્ત કરવાના જેને વિચારો આવ્યા કરે છે અને જીવને કોઈ પણ હિસાબે સમજાવવાને માટે કેટલી જાતના દાખલા દ્રષ્ટાંતો આપી અને કથન કર્યા નકર. મુદાની વાત તો કેટલીક છે, મુદાની વાત તો કેટલીક છે. એક વજરની સપટી ભરો એટલી છે પણ મનને એમાં શાંત કરવા, મનને સમજાવવા માટેના ઉપદેશ જાજા છે. હે, તો કોઈ હિસાબે જો આપણું મન સમજે તો કેટલા દાખલા દ્રષ્ટાંતો દ્વારા સિદ્ધાંતો સમજાવ્યા. એ કરુણા જ ને એની કરુણાને. કોઈના મનમાં કેવા પ્રશ્ન ઉદ્ભવતા હોય, કોઈના મનમાં કેવા પ્રશ્ન ઉદ્ભવતા હોય, કોઈના મનમાં કેવા પ્રશ્ન ઉદ્ભવતા હોય, એ પ્રશ્નનું સમાધાન ન થાય ત્યાં સુધી મન સીધે માર્ગે ચાલતું ન થાય. એનું સમાધાન કરે ત્યારે જ મન આ રાહ ઉપર હાલવા માંડે. નકર અર્જુનને ભાવ હતો ને બધું હતું પણ શંકા થઈ તો અટકીને ઉભો રહ્યો કે ન રહ્યો, ઉભો રહ્યો ને. પણ જયારે 18 અધ્યાય ગીતાના કહી અને એના મનનું સમાધાન કર્યું ત્યારે આગળ ગતિ કરીને ત્યારે જ્ઞાની ભક્ત બન્યો. હે, તો એક અર્જુનને સમજાવવાને માટે કેટલી કરુણા કરીને ગીતા જ્ઞાન ભગવાન કૃષ્ણએ આપ્યું. હે, કરુણા સાગર દેવન કે દેવા, એક જીવને ઉગારવા સંતો કેટલો દાખલો કરે છે, કેટલી મહેનત કરે છે, કેટલો પુરુષાર્થ કરે છે. કરુણા સાગર દેવન કા દેવા, સદગુરુ બડા સુખકારી. સર્વના સુખદાતા હોય તો સદગુરુ સંત છે, બધાના સુખદાતા, બધાની ઉપર રેમ દ્રષ્ટિ કરનારા હોય તો સદગુરુ સંત છે. ગુરુ બડા સુખકારી, દાસ લાભુ કે હું કાંઈ ન જાણું, તમ ચરણે આશા મારી. બસ હું બીજું કાંઈ જાણતો નથી, મને તો જન્મો જન્મ તમારા જેવા એ ઉગારામ ગુરુ મળ્યા કરે, તમારા જેવા સદગુરુનું શરણ જન્મ જન્મ મળે ને પછી જોઈએ હું, પછી જોઈએ હું. વૈકુંઠમાં જવું, સ્વર્ગમાં જવું, ફલાણે જવું, ઢીકડે જવું, આ તો બધા મનના મન શુભા છે, કલ્પનાના બધા ઘાટ છે. બાકી જે ઘરની અંદર સંતની સેવા હોય, સદગુરુના નામની ઉપાસના હોય, મૈત્રી ભાવ હોય,
હળીમળીને આનંદથી રહેતા હોય, જેના ઉપર સદગુરુની કૃપા ઢળતી હોય, જેની આ સંતોના પુનિત પગલા પડતા હોય, અને આવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મજ્ઞાની સદગુરુનો જેને કાયમ સથવારો હોય, એ સ્વર્ગમાં જ વિહાર કરે છે, એ સ્વર્ગમાં જ વિહાર કરે છે. એકવાર ચિત્રગુપ્તએ જાહેરાત કરી કે હમણાં થોડો ટાઈમ ઓલા વિધિએ જાહેરાત કરી કે હમણાં થોડો ટાઈમ ચિત્રગુપ્ત રજા ઉપર છે, એટલે કોઈ કર્મનો કાનૂન કોઈને લાગુ પડશે નહીં, જેને સ્વર્ગમાં આવવું હોય જલ્દી મંડો આવો, આઠ દીમાં જેને સ્વર્ગમાં આવવું હોય આવી જાઓ, હમણાં ચિત્રગુપ્ત રજા ઉપર ગયા છે. ભાઈ સ્વર્ગ જવામાં બધા મંડ્યા અડિયું કાઢવા, જટ ઉયા જાય, જટ ઉયા જાય, જટ ઉયા જાય. એક કઠિયારો લાકડાનો ભારો લઈને ઘર તરફ જાય, પણ એને કોઈ સ્વર્ગમાં જવાની ઉતાવળ નહીં. વિધિએ નજર કરી કે આ કઠિયારાને નહીં સ્વર્ગમાં આવવું હોય, જાહેરાત કરીને વિધો આટા મારવા નીકળી હતી પ્લેન લઈને. કઠિયારામ જરાય ઉતાવળ ન જોઈ, એટલે પ્લેન ઉભું રાખીને કઠિયારાને કીધું કે તને સમાચાર નથી મળ્યા સ્વર્ગમાં આવવાના? મળ્યા છે ને, કે તો આ ભારો પડતો મૂકીને તું કેમ સ્વર્ગમાં આવતો નથી? કે પણ હું શું કામ સ્વર્ગમાં આવું? મને મારા ઘરની અંદર ખૂબ આનંદ છે, અમે બધા હળીમળીને રહી છીએ, મૈત્રી ભાવ છે, અને સવાર સાંજ મારા ઘરની અંદર પરમાત્માના નામની ઉપાસના થાય છે, અને સ્વર્ગના સ્વામી જેવા મને ગુરુ મળ્યા છે. મારે હનુમાન ક્યાં તમારું સ્વર્ગ હોય ને ક્યાં વળે આવું, ત્યાં આવતા પાછું કેવું કોઈ હું ખબર, અહીં તો મને આમ પુરાવા સહિત દેખાય છે, પુરાવા સહિત દેખાય છે. મારે મારે ક્યાંય તમારું સ્વર્ગ બર્ગ જેવું કહેવાતું હોય એવું મારે ક્યાંય આવવું નથી. હરિના જન મુક્તિને માગે માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઓસવ નિત્ય કીર્તન, નિરખી લેવા નંદ દુલારા. બીજી કોઈ આશા નહીં, સદગુરુના ચરણની આશા. સદગુરુનું ચરણ મળ્યું એને બધું મળ્યું, બધું મળ્યું. તો સમર્પણ ભાવથી સદગુરુને સમર્પણ થઈ જવું એ મનુષ્ય જીવનની અંદર ઉત્તમમાં ઉત્તમ સમજણ છે, ઉત્તમમાં ઉત્તમ સમજણ છે. સદગુરુને સમર્પણ થઈ જવું એને પછી મોક્ષ માટે મુક્તિ માટે બહુ કાંઈ વિચાર કરવો પડતો નથી. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. આગમ વાણી સાધો એમ જ બોલ્યા, અગમ ઘરને વિચારો. હે અગમ ઘરને વિચારો, આગમ વાણી સાધો એમ જ બોલ્યા, અગમ ઘરને વિચારો, અગમ ઘરને વિચારો. પગથીએ પગ મૂકી પગથીએ પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાહે ઉગારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો,
ચાહે તો મારો ચાહે તો ઉગારો, પગથીએ પગ મૂકી પગથીએ પગ મૂકી પાસા વળશ્યો તો ક્યાંથી થાય રે ઉગારો, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો, સદગુરુએ અમને શાન બતાવી શાન માં શાન મિલાવો, એ ભાઈ શાન માં શાન મિલાવો, સદગુરુએ અમને શાન બતાવી શાન માં શાન મિલાવો, એ શાન માં શાન મિલાવો, કયા રૂપી કયા રૂપી કોટ કિલ્લા માંથી નક્કી થાય નિસ્તારો, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો, કયા રૂપી કયા રૂપી કોટ કિલ્લા માંથી નક્કી થાય નિસ્તારો, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો, ભવસાગર છે માયાનો ભરેલો, ભજને થાય ભવ પારો, એ ભજને થાય ભવ પારો, ભવસાગર છે માયાનો ભરેલો, ભજને થાય ભવ પારો, એ ભજને થાય ભવ પારો, કર્મ ધર્મની ભ્રમણા ભાંગે ઓ, કર્મ ધર્મની કરમ ધર્મની કરમ ધર્મની ભ્રમણા ભાંગે, ગુરુના શબ્દ વિચારો, ગુરુના શબ્દ વિચારો, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે
કારીગર અમે તમને કહીએ છે, અરી હેતે કરીને વેલાવો, એ હરી હેતે કરીને વેલાવો, કારીગર અમે તમને કહીએ છે, હરી હેતે કરીને વેલાવો, દાસ કાનજીની વિનતી સુણજો, તારા સાધુડાને પાર ઉતારો, સાધુડાને પાર ઉતારો, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તુમારો ચાહે તો ઉગારો, દાસ કાનજીની વિનતી સુણજો, તારા સાધુડાને પાર ઉતારો, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તુમારો ચાહે તો ઉગારો, ચાહે તુમારો ચાહે તો ઉગારો, ચાહે તુમારો ચાહે તો ઉગારો. આ કોઈ બહારના સંત નથી કે કોઈ ખાખડા દીન નથી કે કોઈ ત્યાગી નથી, આ તો એક ખેતી કરનાર અમરેલી પાસે રંગપર ગામના કાનજી બાપા જે ઉગારામના બાળક હતા ઈ ગાય છે. ના શબ્દો તો તમે જો, શબ્દો તો તમે જો, ખેતી કરનારો માણસ એક કણબીનો ભાવો પણ એની સમજણ તો તમે જો. ગીતા જ્ઞાનનો સાર બહાર પડી જવું હોય તો આવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુને આવી રીતે સમર્પણ થાવ, સમર્પણ થાવ. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો અને ચાહે તો ઉગારો, તમને સમર્પણ છે. લોઢું જાણે ને લુવાર જાણે આ કટકો તમારા ચરણે નાખ્યો, ને તમારે જેવો ઘાટ ઘડવો હોય એવો ઘડી નાખો. પણ ભાઈ સદગુરુ એવા છે ને, એને તારતા જ આવડે, મારતા આવડતું જ નથી. જેને તારતા જ આવડે મારતા તો આવડતું નથી, તો તમે કહેશો કે રાવણને નો માર્યો, રાવણને નો માર્યો, કે રાવણને માર્યો નથી તાર્યો છે. તમે ઊંડું વિચારો, રાવણને મારીને એને મોકલો ક્યાં? આલો ઈ કયો, ક્યાં મોકલ્યો? નરકમાં કે સ્વર્ગમાં? કથા શું કહે છે? એટલે તો મરવા ટાણે રાવણને મરવા ટાણે મૂજવાયો, દાંત મીંડો કાઢ્યો. શેલી ઘડીએ સાતી ઉપર રામ બેઠા ને, એટલે દાંત મીંડો કાઢવા ખડખડાટ કરતો. એટલે ભગવાન રામચંદ્રજીને એમ થયું કે મરવા ટાણે માણસ રોવું આવે ને આ દાંત કાઢે. લા મૂરખ, મરવા ટાણે તને હસવું આવે કે હસવું નહીં મને ખબર છે, કે હમણાં લંકા લઈને વૈકુંઠ દેહો, હું કામનો હસું? માર્યો નથી તાર્યો છે. જેણે જેણે ભગવાને માર્યા એ બધાય તૈર્યા છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ માર્યા વિના તરે નહીં. સમજાય? માર્યા વિના તરે નહીં. આપણે તરવું હોય તો આપણે ગુરુ મારે તઈ થાય, તઈ થાય. મારવો એટલે મનનું મનત્વ પણ છોડાવી દેવું, માર્યા વિના તરે નહીં.
તરવું હોય તો મરવું પડે, તરવું હોય તો મરવું પડે, પણ ગુરુ મારે તો થાય, બીજા મારે તો નહીં, બીજા મારે તો નહીં, ગુરુ મારે તો. જેનો સ્વભાવ જ તારવાનો છે, જેનો સ્વભાવ તારવાનો છે. મારતા આવડતું જ નથી, મારતા જ નથી આવડતું, જેનો સ્વભાવ જ તારવાનો છે, એટલે તો એને તરણ તારણ કહેવાય છે. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો, અગમવાણી સાધુ એમ બોલ્યા તમે અગમ ઘર વિચારો. આદિ અનાદિના દરેક સંતો મહાપુરુષો એમ કે છે કે આત્મપદની ભાન કરો, અગમ ઘર વિચારો એટલે આત્મપદની ભાન કરો, અને આ ભાન કરવાને માટેની શાન સદગુરુ સંત બતાવે કે બીજું કોઈ. આત્મપદની ભાન કરો તો ઈ સમજણ લેવા ક્યાં જવું પડે, સદગુરુ સંતના ચરણે જવું પડે, અને આ સમજણ બીજું કોઈ આપે? હે, ગમે એવો બુદ્ધિનો ખા હોય તો આ સમજણ કોણ આપે? એ આપી હગે? આ સમજણ સદગુરુ સંત આપે કે જે અગમ ઘરની અંદર અવિનાશીનો વાસો છે, ઈ પદની પારખ કરાવનાર સદગુરુ સંત છે. અગમ વાણી સાધુ એમ બોલ્યા તમે અગમ ઘર વિચારો, જે મન બુદ્ધિના કળવામાં ન આવે એવું પરમાત્માને રહેવાનું ઠેકાણું અગમ ઘર છે, જ્યાં મન બુદ્ધિના પગ લપટી જાય છે. એ અગમ ઘરની અંદર એ બિરાજમાન છે, તો એને ઓળખવાને માટે, એને ઓળખવાને માટે કે અગમ ઘરને આડા તાળા સપાખડી કુશી સારી દાસ લાવો મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. ઉન્મૂન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી, અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતર્યામી. ઉન્મૂન થઈ અને અગમ ઘરની બારી ઉઘાડવી છે, જ્યાં ત્રણ લોકનો નાથ બિરાજે છે. કે બારી ઉઘાડવી છે પણ તાળું છે, કેમ ઉઘાડવી? કે અગમ ઘરને આડા તાળા કે ભલે નહીં રહ્યા પણ સપાખડા વાળી કુશી હારી, તમને જે સદગુરુએ 100 ખૂંટા વાળી સાવી દીધી છે ને, એ આ તાળું ખોલી જ નાખે એમાં કોઈ વિચાર કરવા પણ જ નથી. જેના જેના તાળા ખુલ્યા એ આ ચાવી જ ખુલ્યા છે. ગુરુગમ કેરી કુંચી કરી લે કટે મોહકા તાળા, એ તાળાને દૂર કરે તો તારા ઘટ ભીતરમાં અંજવાળા, સંતો ફેરી લ્યો કોઈ આ નામની માળા. જેટલા જેટલાના તાળા ખુલ્યા ને એનું દીદાર થયું, એ આ સ પાખડા વાળી કુંચી તમને સદગુરુ એ આપીને જ છે. પણ તા કુંચી તાળાની અંદર ફરવી જોઈએ, આપણે બહાર ફેરવીએ છીએ. બહાર ફેરવા કરો ત્યાં સુધી તાળું ખુલે નહીં. અંતરદ્રષ્ટિ કરવી જોઈએ. જે બાહિર દેહ ઇન્દ્રિયોના સંસર્ગની અંદર જે વૃત્તિ રોકાણી છે, એ વૃત્તિને અંતર્મુખ કરવી છે. બાહિર વૃત્તિએ ભજન થાય નહીં, અંતર વૃત્તિ થાય, અંતર્મુખ થાય, ત્યારે જ ભજન થાય, ત્યારે તાળું ખુલે, ત્યારે તાળું ખુલે. અગમ ઘરને આડા તાળા છ પાંખડે કુશી સારી દાસ લાભો મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. તો દયાળુ સદગુરુએ અગમ ઘર ઘર ઉઘાડવાની ચાવી બતાવી છે, પણ તમે પગથિયે જ પગ મૂકી ન્યાસા પાસા વાળી જાઓ અને તાળું નહીં ખોલો તો તમને આ લાભ ક્યાંથી થાય? પગથિયે પગ મૂકીને પાસા વળશ્યો તો ક્યાંથી થાય નિસ્તારો? મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. સદગુરુ પાસેથી નામ લઈ લીધું, નામ લીધા પછી ભજન ન કરે એ પગથિયે જ પાછો વળ્યો. હવે ચાવી લઈને ભાઈ તાળું ખોલ ને અંદર જા તો માલ મળે, નકર તો આ ઘર મેં માલ અમુલક ભર્યા. જુગતે જોગ કમાયા પણ જન્મ સુધારણ સદગુરુ ભેટા એના ફરીને ઘાટ ઘડાયા. અબ મેં આત્મ હિરલા પાયા જબ ગુરુ ચરણ મેં ચિત લાયા. હવે પગથિયા સુધી પૂગવાનો વારો ગુરુ દયાથી આવી ગયો, અને હવે ન્યાથી પાછો હોય તો તને આ માલ મળશે ક્યાંથી? આ સ્વરૂપની ઓળખાણ થાય ક્યાંથી? ગુરુ કૃપાથી નામ મળ્યું તો હવે એને ઊંઘમાં ઊંધું વાળીશમાં, કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે જીવડા આવેલો અવસર એળે ગુમાવીશમાં. એલા કર ભજન તો જાગ ગગનમાં,
માય અખંડ નામની ધારા કોટી ભાણના ઉવાજ વાળા વણ નેણે દેખ્યા દીદાર હે જ્ઞાની તું જોગ તંત વિચાર કર ભજન તો જ આ ગગનમાં હે પણ હવે પગથિયે જ પગ મૂકીને પાછા વળશ્યો તો ક્યાંથી થાય નિસ્તારો તો પેલા તો આ ઘર કેને કેવું ને એનું પગથિયું કેમ ચડવું એ જ મળવું મુશ્કેલ છે આ તો ગુરુની દયાથી બધી નિશાનીઓ મળી પગથિયા હુધી મૂકી દીધા ને પછી આપણે ખાલી ચાવી લગાડીને તાળું ખોલી અને માલનો પ્રાપ્ત કરી હગીએ તેમાં ગુરુનો હું આ કાલો ઈ ગયો હે ભાઈ એમાં ગુરુનો હું આ હે આપણે આપણા મનને પૂછવું જોઈએ કે આપણે કેટલું ભજન કરીએ છીએ એ તો આપણા મનને જ પૂછવું પડે ને હે કે બીજા કોઈને પૂછવા જાય કે આપણા મનને જ પૂછવું પડે કે આપણે ગુરુ કેટલા વાલા છે ભજન કેટલું કરી છે અને એમાં કેટલું ધ્યાન દઈ છે કોને પૂછવું પડે આપણા મનને જ ને મનને જ પૂછવું પડે પગથિયે પગ મૂકી પાછા વળશ્યો તો ક્યાંથી થાય નિસ્તારો સદગુરુએ અમને શાન બતાવી શાનમાં શાન મિલાવો જે સદગુરુએ શાન બતાવી છે એ શાનથી શાન મિલાવો વૃત્તિને નામમાં સ્થિર કરો આનું નામ શાન જાણી કહેવાય આનું નામ શાન જાણી કહેવાય ને શાનને સમજા કહેવાય શાનને સમજા કહેવાય સદગુરુએ અમને શાન બતાવી શાનમાં શાન મિલાવો તો કયા રૂપી કોટ કિલ્લામાંથી તમારો નક્કી થાય ઉગારો જેની વૃત્તિ એકવાર નામમાં સ્થિર થઈ ગઈ તો એક ક્ષણવારની અંદર દ્યાદ્યાસની ગ્રંથિ છૂટી જાય અને ભવસાગરના કોટમાંથી જીવ બહાર નીકળી જાય એક ક્ષણવારનું ચિંતવન એક નિમિષવારનું ચિંતવન આ કોટમાંથી જીવને બહાર કાઢી દે છે નગર કાયારૂપી કોટ એટલે દેહાધ્યાસની ગ્રંથિ આ ગ્રંથિમાંથી જીવ જટ દઈને બારો નીકળી શકતો નથી અને બીજા ઉપાયો આમાંથી બારું નીકળવાના કોઈ કાયમ આવતા નથી એવું નથી તમે સાવકાર છો અને જાજુ પૂનદાન કરી નાખો એટલે તમારી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય તમારું શરીર નરવું છે અને એક આસને બેહીને કદાચ બે મહિના સુધી પંચધૂણી તાપો એટલે તમારી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય બે વર્ષ સુધી ફળ આહારી રહ્યો એટલે તમારી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય પંચકેશ રાખો એટલે તમારી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય મોટા મોટા યજ્ઞ હોમ હવન કરો એટલે તમારી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય વાતમાં માલ નથી હમુનું એનું અભિમાન આવે એનું હમુની ગ્રંથિ મજબૂત થાય હમુની ગ્રંથિ મજબૂત થાય મેં આટલું કર્યું મેં તેમ કર્યું મેં ફલાણું કર્યું મેં ઢીકડું કર્યું કરત કરીને અકર્તા રહેવું એ કોઈ નાની વાત છે હે કરીને અકર્તાના ભાવમાં રહેવું એ કોઈ નાની વાત છે અહીંયા ધરત જ કરતા પણું આવી જાય ની વાત કરે તો અહીંયા માન હા હેઠો બેહે ત્યાં સુધી તો એમનો ઉભરો જ આવ્યા કરે પોતે કાંઈ પુનદાન કર્યું કાંઈ પરમારત કર્યું હોય એની વાત કરે તો જ હક થાય ને હે એ તો આમાં અઘરો વિષય છે કરતા ભોગતા તું થઈ બેઠો તો જીવ સોરાશી પર છે હું દેવ છું એવું માયનું કર્મ બંધન કરશે કરતા ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ સોરાશીમાં ફરશે આ ગ્રંથિ સદગુરુની શાનથી શાન મેળવીને કોઈ અભ્યાસ કરીને એક વાર વૃત્તિને થોડીક વાર નામમાં સ્થિર કરી દે એના દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય છે એના દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય છે દરવાજો ખુલી જાય છે અને એને આ પરમાત્મ સ્વરૂપી માલ પ્રાપ્ત થાય છે એને માલ પ્રાપ્ત થાય છે તો શાનમાં શાન મિલાવો કાયારૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાય નિસ્તારો પણ હવે જેને માળ જ ખાલી હોય એને શાન સમજાય ક્યાંથી સમજાય જેના માળ જ ખાલી હોય એને શાન ક્યાંથી સમજાય ગુરુ શિષ્ય ગામત રહેવું પડ્યા ગુરુ ઘોડી ઉપર શિષ્ય વાહે આયલો જાય તે રસ્તામાં ગુરુ મહારાજનો ખ્યાલ નોર્યો અને ખંભેથી ખેસ પડી ગયો
એટલે એને ખેસ પીડ્યો, ભાડ્યો, જોયો, માથે પગ દઈને આવી ગયો, ખેસ લીધો નહીં શિષ્ય. આગળ જતા ગુરુ મહારાજે કીધું કે લા તું વાહે આયલો આવતો તો મારો ખંભે થી ખેસ પડી ગયો. હા બાપુ, ઓલો ખીજડો નહોતો આવ્યો, રાફડો પાસે સીમાડા ઉપર અહીંયા જ પડી ગયો, તે લઈ ન લેવાય. કા પણ તમે મને પાઠ નો તો હમણાં ભણાવ્યો, આપણે કોઈની વસ્તુ લેવી નહીં. હમણાં જ તમે પાઠ નો ભણાવ્યો કોઈની વસ્તુ, પણ ગાંડા એ ક્યાં કોકની હતી, એ તો આપણી હતી, આપણી હોય તો લઈ લેવાય ને. એ તમે ક્યાં ગુરુ મહારાજ કીધું તું, હવે લઈ લઈ. તો કે જા લઈ આવી ખેસ. દોડ્યો ગયો ને ખેસ તો એમને પીડ્યો તો લઈ આવ્યો. વળી આગળ ઘોડી આંકી, આગેર આગ્યા ઘોડીએ લાઈત કરી એટલે એને સાળ રાખી લઈ લીધી. ખોબાઈમાં લઈને માહે માં હેલો જાય. જ્યાં જાવું તો એ ગામ આવ્યું એટલે ગુરુ મહારાજે પાછું વળીને જોયું કે લા આ સાળમાં શું છે. કે લાઈ એને તારે શું કરવી, પણ તમને કીધું ગુરુ મહારાજ આપણું હોય લઈ લેવું, જવા દેવાય. શાન સમજાય તો થાય ને ભાઈ, હે શાન સમજાય તો થાય ને. સંતો કેટલું કે, હું એમ કહું છું, કેટલું કે, ક્યાં સુધી કે, કેવામ ક્યાં સંતો એ બાકી રાખી. પણ જીવને સમજાય નહીં તો શું કરવું, કે કાંઈ સમજે કાંઈ, કીધું કશું સમજો કશું. આંખનું કાજળ હતું એને લઈને એલા ગાલે ગઈ છે. હે મહાપુરુષો શું કહે છે ને આપણે શું કરીએ છીએ, તો શાન સમજી જાય એની વાતો છે. શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, જે શાન સમજતા ઉપજે આનંદ ના ઓગ, જે શાનને સમજતા જીવનની અંદર આનંદ ના ઓગ ઉપજે. શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, ઉપજે આનંદ ના ઓગ. એ જથારથ વસનની શાન જેને જાણી લીધી એનો એને મટી જાય માયાનો શોભ. જથારથ ગુરુ વચનની શાન જેને જાણી લીધી એને માયાનું આવરણ મટી ગયું. તો ગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો. તો કાયારૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાય નિસ્તારો એટલે ઉગારો. તો જેણે શાન સદગુરુ વચનમાં મિલાવી એના દેહાધ્યાસની ગ્રંથિ છૂટી ગઈ અને આ કિલ્લામાંથી બહાર નીકળી ગયા. જે આ કિલ્લામાંથી શાન સમજીને બહાર નીકળી ગયા, બહાર નીકળી ગયા એના અનુભવની વાતો સાંભળો કે નહીં જાવે, નહીં જાવે. જેણે સાસા સદગુરુ સેવાઈ નર નહીં જાવે જે બહાર નીકળી ગયા, બહુ બંધનમાંથી છૂટી ગયા. ગુરુ કૃપાએ એવા ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે મારા. હવે કઈ થોડા હોય અલ્પમાં અવતાર, હે હવે કઈ મારો અલ્પમાં અવતાર હોય, કારણ કે કરુણા નિધિ ગુરુ મળ્યા. સદગુરુની શાન સમજાણી, ગુરુ વચનની પ્રતીતિ થઈ, હવે મારો જીવ સ્વરાશીમાં તો નો જ ભટકે, એ તો પાકો પુરાવો છે, પાકી પ્રતીતિ છે કે મારો અંશ હવે ભટકે નહીં. જન્મ જન્મ મારા સદગુરુના ચરણમાં રહું, જન્મ જન્મ મારા ગુરુના ચરણમાં રહો. આ પ્રતીતિ શાન સમજાય એની પ્રતીતિ. બહુ સાગર છે માયાનો ભરેલો, ભજને થાય બહુ પારો. બહુ સાગર માયાનો ભરેલો છે, હવે આ માયારૂપી જળ તરવું છે, ઓલું પાણી નહીં, ઓલું પાણી નહીં, આ માયારૂપી જળ છે. આ માયારૂપી જળને કેવી રીતે તરવું, એ ભાઈ કેવી રીતે માયારૂપી જળને તરવું, ભજન સિવાય આ જળ તરવાનો બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. ભજન બિન ભવજલ કૌન તરે, જપ તપ નવકા નિર્બલ, ઓ અધવશ તૂટ પડે. ભજન બિન ભવ જલ કોણ તરે, ભજન વિનાનો ભવ સાગર તરી શકાતો નથી, બ્રહ્માનંદ સ્વામી કહે છે.
સંન્યાસી બ્રહ્માનંદ સ્વામી કે છે કે ભજન વિનાનો ભવસાગર તરી શકાતો નથી, તો આ બધાય સંતોનો મત શેક નથી ભાઈ, છે ને? તો આપણે ભવસાગર તરવાને માટે ભજન વિનાના ઉપાય કરીએ, આપણો ખોટો ખોટીપો નથી, ખોટો ખોટીપો નથી, ભજન વિનાનો ઉપાય ખોટા કરી ખોટો ખોટીપો નથી. જેને ભવસાગર તરવો છે, મોક્ષ પ્રતીતિ કરવી છે, સ્વરૂપ ભાનને પામવું છે, એને ભજન સિવાય કોઈ પંચાયતમાં ન પડાય. હો વાતની એક વાત, એને ભજન સિવાયની કોઈ પંચાયતમાં ન પડાય. હો વાતની એક વાત, કમ બીજી લપ કરવી જોઈએ? આ બધા સંતો કહેતા હોય તો, કહેતા હોય તો. અને ભજન એવું છે કે સિથરે બે આલ માણસ એ કરી શકે. રક્ત પીતીઓ કરી હગે દેહ કરીને, હાવ તમને કહું, જીર્ણ દેહ હોય, ખાટલામાં પીડ્યો હોય તોય કરી હગે, થાય ને? એવું ભજન છે. એવી આ સાધના છે કે એક પૈસો મૂડી ન હોય ને શરીર હાવ શિથિલ હોય તો બી ભજન થાય, તો બી ભજન થાય. ભજન વિનાનો ઉપાય નહીં. બહુ સાગર છે માયાનો ભરેલો, ભજને થાય ભવ પારો. કર્મ ધર્મની ભ્રમણા ભાંગે કોઈ ગુરુના શબ્દને વિચારો. આપણે મોટી ભૂલી છે કે કર્મ ને ધર્મ માનીએ છીએ. કર્મ કોઈ દિવસ ધર્મ હોય નહીં. સુરત ગમે એવડું વધે તોય મુંબઈ જેવું તો નો જ થાય ને? થાય ધર્મ ઈ ધર્મ. આ પણ બા બધા મહાપુરુષો નો આમાં મત છે. એક સંત રૂખડીયો થયા, સાધુ સમાજની સંપ્રદાયમાં વેલનાથની હરોળમાં એને એવું ગાયું કે ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જાય કન્યાદાન દે, તોય ગુરુની તોયલે ન આવે, ગુરુગમની તોયલે ન આવે. હે કીધું ને? કોટીરે કન્યા, કોટીરે કુંજર કન્યા દાન દેવે, નિત ઉઠીને દેવે ગૌ દાના. કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ન આવે ગુરુગમ સમાના. જન્મ ધરીને વિસરુ નહીં હરિ ગુરુ સંતની સેવા. ધર્મદાસ સાહેબ કહે છે, અરે જડ ભરત રવગણ રાજાને, જડ ભરત રવગણ રાજાને કહે છે કે આ સ્વસ્વરૂપનો લાભ જપ વડે થતો નથી, તપ વડે થતો નથી, લોકોને અન્નાદિ આપવાથી થતો નથી, સૂર્ય જળ કે અગ્નિની પૂજાથી થતો નથી, આ સ્વસ્વરૂપનો લાભ તો એ રાજા મહાપુરુષની ચરણ રજ થકી થાય છે. ભાગવતનો મુદ્રાલેખ તો એ નહીં માઇન્ડમાં બેહે ને, નહીં સમજાય ને, છે ને? મુદ્રાલેખ છે ને પગે, એટલું ખરું કે કોઈ પણ તમે સારું કર્મ કરશો એનું ફળ તમને કુદરત આપશે જ, એમાં કોઈને પૂછવા જવા પણ નથી. તમે સારું કર્યું હોય એનું સારું જ ફળ મળે છે. આ તો મોક્ષ માટેની વાત છે. મોક્ષ માટે ભજન વિનાનો ઉપાય નથી એમ બધા સંતોનો મત છે. ભજન વિનાનો ઉપાય નથી. બાકી પુણ્યદાન કરો, કોઈના દુઃખમાં ભાગ લ્યો, કોઈને મદદરૂપ થાવ, એનું તો ફળ તમને મળવાનું જ છે. અને જેવું કર્મ એ પ્રમાણે તો ફળ મળે, એ તો આપણે ઘણી વાર કહી ગયા છે. અને દાદા મેકરણ જેવા એ તો હાવ સાદી સીધી ભાષામાં કહી દીધું કે સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો, દો બાતા તું જાણે મને શું કરવા પૂછો. તો જેવું કરીએ એવું જ આપણે ભરવાનું, આ વાતની કેને ખબર નથી, કેને ખબર નથી. આપણે જે કર્મના ભાતા બાંધ્યા હોય આપણે જ ખાવાના હોય, બીજું કોઈ ન ખાઈ દે. આપણું કર્મનું ભાતું જે આપણે બાંધ્યું હોય એ આપણે જ ખાવાનું હોય, બીજું કોઈ ન ખાઈ દે. ઓમાં તો જે કોઈ ખાવાય લાગે
આમાં એક બટકું કોઈ નો ભરી શકે, કોઈ નો ભરી શકે. હે, ઘણા એવા રિવાજ છે ને કે ભાઈ અમારે કુળદેવના નિવેદ કરી ની કોઈ દેવાય નહીં, અમારે ને અમારે ખાવાના. આ તમારા નિવેદ તમારે જ ખાવાના છે, તમારે જ આપણા કર્મ આપણે જ ભોગવવાના છે, બીજું કોઈ નહીં ભોગવી દે, કોઈ નહીં ભોગવી ભોગવી દે ભોગવી દે. ઓલું વાણિયાનું દ્રષ્ટાંત આપણે ઘણી વાર દઈ છે ને, પેલા ગામડિયા ગામમાં વાણિયા વેપારી હતા, જૂનો જમાનો, માણસો બહુ ભણેલા ગણેલા નહીં, વાણિયાભાઈ હોશિયાર, ધંધો ધાપો કરે ને હિસાબ કિતાબમાં ઈ સમજે ને, આપને ખેડુ માણા ને કઈ હિસાબમાં સમજાય નહીં, ઈ કે ઈ આપણે સત્વચન, ઈ જે કે ઈ આપણા માટે સત્વચન, પછી એમાં આપને કઈ ખબર હોય ને ભરો હે બધું હાલે. વાણિયો ભાઈ હોશિયાર ને થોડોક લોભી, ગામમાં પોતાના પાડોશમાં ગુજર સુતાર મિસ્ત્રી એ કામકાજ કરે, મોદીખાનું એટલે કરિયાણું બધું આને અહીંયાથી કાયમ લે. પેલા તો એવું હતું ને કે કારીગરને કોઈ રોકડા રૂપિયા ન આપતું, વર્ષ દાડે ખેડૂતને ખેતીમાં પાક આવે એટલે લુવાર ને મિસ્ત્રી ને અનાજ પાક્યું હોય એમાંથી ઠરાવ કર્યો હોય એટલું વર્ષે આપી દે, જેને હાથ કેતા હાથ, ઈ વરદાણે અનાજ પાકે ને હાથ આવે, પોતાના ઘરમાં જોઈ એટલું અનાજ રાખે ને બીજું વેચી નાખે, એમાંથી વાણિયાભાઈ ને નામું મિસ્ત્રી ભરે. અનાજ વેચીને નામું ભરવા જાય એટલે નામાનો સોપડો જોવાનું કે એક શેઠ જોવો ને કેટલો, એટલા પૈસા અનાજ ના આવ્યા, વાંધો ને એટલા જમા કરી દો, કે એમાં ભરાઈ નહીં જાય, આખું વળતે લીધું ભાઈ, થોડું થોડું કરીને કાકડે કાકડે પાડ બંધાય. આનો આ ભાવ, આનો આ ભાવ, આનો આ ભાવ એટલે બહુ જાજો નથી, અડધું ભરાય ને અડધું રહે. અને તું ચિંતા કરીમાં આ તારી દુકાન છે, તારે જઈ જોઈ, એટલે હું ક્યાં ના પોડ દેજે, પોડ દેજે. એમ સાત આઠ વર્ષ થયા તો ભાઈ થોડું થોડું કરીને એટલું માથે આને કરજ થઈ ગયું. મિસ્ટ્રી જાજુ થઈ ગયું, હવે હું કરવું એમ કઢ, તારી દુકાન માડે મેળે મેળ છે, મને દઈ દે એટલે લગભગ ભરાઈ જાય. બોલો કે હું તો મારે બધા ખેડૂત ને કામ કરવા જવું ને દુકાન ને એટલી જરૂર નહીં, થોડું ઘણું કામ કીરે કરી લઈશ, પણ દુકાન વેચી નહીં, આનું ભરાય તો દુકાન વેચી નાખી, એની કિંમત નક્કી કરી. શેઠ હવે તો ભરાઈ ગયું ને, ના ભરાઈ ગયું પણ હવે થોડુંક છે, સોપડો સોખો ન કઢાય. આપણે કેટલા સમયનો નાટો, સોપડો સોખો કઢાય તોય રહી ગયું. વળી બે ચાર વર્ષ પાછા થયા, વળી પાછું મિસ્ત્રી ના છોકરાના લગ્ન આવ્યા, લગ્નમાં તો પાછું જાજુ કરિયાણું લેવું પડે, લઈ જા દુકાન ટાળી જ છે. એ લગ્ન પ્રસંગ કર્યા, નામામાં પૂછ્યું કે તાળા આઠ માંથી તો ભડાહે જ નહીં, એક કામ કર, ફલાણા પટેલ નું મકાન ખાલી છે, અહીંયા રહેવા હોય જા ને, એ કાંઈ એટલું બધું ભાડું લેતા નથી, ટાળું મકાન મને દઈ દે, લગભગ હડબડ થઈ જાય. બોલો કે આયલ ની ભાડે વયો જાઓ, પણ ભરાતું હોય તો મકાનની કિંમત નક્કી કરી, અને ઈ પૈસા ગણતરી કરીને કે બોલો હવે, કે હવે તો હાવ સો રૂપિયા ખાલી ગયા, લે હવે ઈ સમયમાં સો રૂપિયા એટલે એટલા રહ્યા, હજી એટલા કે પણ એને કેટલું તું લઈ ગયો છે. મિસ્ત્રી ને બિચારા ને ટાકર કરી નાખી, ભાડે રહેવા યોગ્ય, ભગવાન ને કરવું છે બેક વરહે. મિસ્ત્રી જે દીકરાના લગ્ન કર્યા હતા એ દીકરાના સારા દિવસો બાઈ ને દીકરો જન્મવાની તૈયારી એવું ટાણું થયું. એ ટાઈમે વાણિયાભાઈ ને જમદૂત લેવા આવ્યા. હાલો વાણિયાભાઈ,
તૈયાર થઈ જાઓ. પાંચ થયો. બુદ્ધિશાળી બહુ ને, એની અરે મીડવાતું, મને ક્યાં લઈ જાઓ, મને ક્યાં લઈ જાઓ. જમદૂત ને મીંડો વાણિયો પૂછવા કે બીજે ક્યાંય નહીં, તે એવું કર્મ કર્યું છે ને, આ મિસ્ત્રી ત્યાં શોખ વાળું કર્યું, ત્યાં તાર જવાનું છે દીકરા ન્યા મિસ્ત્રી ન્યા, કે આ ન્યા જ જવાનું, આગળીએ જ અહીં મીરોટ ન્યા જન્મ. વાણીઓ કેટલે અમારામાં ન માડમ ગયો ને, અમારામાં કે અમારામાં અમારામાં ન મળે, અમારામાં અમારામાં જોતો હોય ને તો ભજન કરવું પડે. હે આવા ને આવા ગદગંગામાં આવવું હોય ને તો ભજન કરવું પડે બાપુ, ભજન કરવું પડે. આનો આ લાભ લેવો હોય, આવા ને આવા ગુરુ જોતા હોય અને આવો ને આવા આનંદની લહેરું લૂંટવી હોય તો ભજન કરવું. એ વાત સિવાય ઉપાય નથી, બહુ સાગર માયાનો ભરેલો, ભજને થાય બહુ પારો. કર્મ ધર્મની ભ્રમણા ભાંગે કોઈ ગુરુના શબ્દને વિચારો. કર્મ છે, કર્મ જ છે, કર્મ ધર્મ નથી. કર્મનું શુભ ફળ મળે છે, કર્મને ક્યારેય ધર્મ માનવો નહીં. ધર્મ નિરક્ષર બ્રહ્મ હે. અક્ષર કહો સો નામ, સો અક્ષર જાણ્યા વિનાનો ડૂબી રહ્યો છે સંસાર. જે ધર્મ સ્વરૂપ સત્ય નામની ઓળખાણ સદગુરુએ કરાવી, જેને સત્ય સનાતન આત્મ ધર્મ કહેવામાં આવે છે. જે દુનિયાના આ છેડેથી ઓલે છેડે સુધી દરેક મનુષ્યનો એ સત્ય સનાતન આત્મ ધર્મ એક છે. અને હરદમ સદગુરુનું શ્વાસોશ્વાસે સ્મરણ કરો, એ ધર્મની સમજણ છે અને એ ધર્મની પાલના છે. ધર્મનું પાલન એ છે કે જે તમે ભજન કરો એ ધર્મનું પાલન. અને આ એક પાલન કરતા જે નીતિ સૂત્રો દરેક ઋષિ મુનિઓએ સંતોએ કીધા છે એ આપોઆપ એનું પાલન થાય. એક ધર્મનું પાલન કરો એટલે બીજું પાલન આપોઆપ થઈ જાય, એને માટે કઈ વિચાર નથી કરવાનો. એક ધર્મનું પાલન કરતા જ આપણે શીખવું છે. પછી નીતિ ધર્મ તો જીવનની અંદર આપોઆપ આવી જાય, આપોઆપ આવી જાય. જે ગાયને કે ભેંસને તમે સાંકળ નાખીને ખીલે બાંધી દો પછી ક્યાંય આગાપાછી થઈ શકે ખરી? નહીં ને. એ મન જ્યારે નામની હાંકળે બંધાઈ ગયું પછી સિદ્ધાંત મૂકીને આગું પાછું ન થાય, આગું પાછું ન થાય. બાકી મન મરકટ ઉદત નિષ્દિન સદગુરુ મળે મદાર, બાંધી દોરીને કરે કબજે તો ખેલે દાસ લાભ. મન મરકટ વાઇન્દ્રા જેવું છે, જ્યાં ત્યાં કુદા કરે, પણ એવા કોઈ સદગુરુ મળે અને સુરતાની દોરીએ બાંધી દે તો તમારે જેમ ખેલાવવું હોય એમ વાઇન્દ્રું ખેલે. મન મરકટ કુદત નિષ્દિન, પણ આવા સદગુરુ મળે મદાર, બાંધી દોરીને કરે કબજે તો ખેલે દાસ લાભો, તો આપણું ધૈર્ય મન કરે. પછી નીતિ બારું ન જાય, એક ધર્મની પાલના કરે, ધર્મનું પાલન કરે એટલે બીજી બધા પાલન આપોઆપ જીવનમાં પડાય છે, એને માટે કઈ વિચાર કરવાનો જ નથી, કરવાનો જ નથી. બાકી બીજું નીતિમત્તાની અંદર રહેવો પણ ધર્મની ધ્યાન નહીં હોય તો ક્યારેક એમાંય ભૂલું પડાઈ જાય, એમાં ક્યારેક ભૂલું પડી જવાય છે. પણ આ ધ્યાન હોય એ આપણે ભૂલા જ ન પડવા દઈએ, આ આપણને ભૂલા જ ન પડવા દે. તો એ ગુરુદેવ અમારા જીવનને સુધારનાર, જીવનને સુશોભિત બનાવનાર, સત્યના શણગારથી સજાવનાર, ઘાટ ઘડનાર કારીગર તો ગુરુ તમે છો ને. અને તમે એવા કારીગર છો, એવો ઘાટ ઘડો છો કે માનવ માંથી દેવ બનાવો છો.
માનવ માંથી. જેમ શિલ્પકાર રોડખોડ પથ્થરને ભગવાનની મૂર્તિ બનાવે છે, પથ્થરના ઘડનારા શિલ્પકારો છે, માનવ જાતિને ઘડનારા સદગુરુ સંત છે. એવી રીતે ઘાટ ઘડી નાખે, એવી રીતે ઘાટ ઘડી નાખે કે માનવ માંથી દેવ બની જાય. અને સંતોએ જ, સદગુરુએ જેના જીવનના ઘાટ ઘડ્યા, એના જીવનની શોભા તમે જગતમાં જુઓ, એના જીવનની શોભા તો તમે જુઓ, હે, દુનિયાભરની અંદર દેખાય છે. કારીગર અમે તમને કહીએ છીએ, અરે એતે કરીને વેલા આવો. દાસ કાનજીની વિનંતી સુણજો, તમારા સાધુડાને પાર ઉતારો. કારીગર તો ગુરુ મહારાજ અમે તમને કહીએ છીએ. ખરેખર કારીગર સદગુરુ સંત છે. કેનો કેમ ઘાટ ઘડવો, કેનો કેમ ઘાટ ઘડવો, કેને કઈ પ્રોસેસ કરવી, કેને ક્યાં સીણી મારવી, કેને ક્યાં હથોડો મારવો, ક્યાં કેવી રીતે ઘા કરવો, એ તો સદગુરુ જાણે છે ને. હે, પરી ઉતર તો ગુરુ કરે, જેની કળા છે અનંત. વેદ બુદ્ધિ બુદ્ધના નો લહે, આ વાતને સમજે વિરલા સંત. આત્માને ઓળખો તો નિર્વાણ, આત્માને ઓળખો તો નિર્વાણ. સદગુરુની કળા અનંત છે. કેમ કેનો ઘાટ ઘડવો, કેના મનને કેવી રીતે સમજાવવું, એ તો સદગુરુ જાણે છે, એ તો સદગુરુ જાણે. અને એવા કારીગર છે કે અથોડો ટાકણું કાંઈ નો લેવું પડે ને ઘાટ ઘડાઈ જાય. અથોડો ટાકણું કાંઈ નો લેવું પડે, અરે બોલવું નો પડે ને ઘાટ ઘડાઈ જાય. એની દ્રષ્ટિ પડે તા ઘાટ ઘડાઈ જાય. એટલે કેવા કારીગર, આવો કારીગર દુનિયામાં જડે કે એની નજર પડે ત્યાં ઘાટ ઘડાઈ જાય. એટલે હવે એવાય દાખલા છે કે નથી સંતોના જીવન, કે એની જ્યાં નજર પડે ત્યાં હૃદયનું પરિવર્તન થઈ જાય, એવા દાખલા છે કે નથી, છે કે નથી? છે. ખજુરી પીપળિયા ગામની અંદર આપણા મોહન બાપા એક સત્સંગી બહુ જૂના, અર્જુન બાપાના સમાગમથી એને રંગ લાગ્યો ને બહુ ભાવિક માણા, નેકટેક વાળા માણા, આડુદાર માણા. પોતે નવા મકાન બનાવ્યા અને નવા મકાન બનાવીને ઉગારામ દાદાનો કાર્યક્રમ રાખવાનો ભાવ થયો. અર્જુન બાપા પાસે આવ્યા કે બાપા નવા મકાન બની ગયા છે, મારો એવો ભાવ છે. બાપાની દયાથી 5 પૈસાની સગવડ છે, ગદગંગા આંગણે આવે. આપ જેવા સંતો, ઉગારામ દાદા જેવા મહાપુરુષો મારે આંગણે આવે, બધરામણી કરી વાસ્તુ પૂજન કરું અને સેવાનો લાભ લઉં એવો ભાવ છે. પણ એક વાત થોડીક મુશ્કેલી વાળી છે, મારી માં છે એ સ્વભાવના થોડાક બહુ બહુ આકરા છે, ને સુંસામાં માનવા વાળા થોડું. બાપા આવે વખત છે, બાપાને કઈ બોલી જાય તો માને જ કઈ કહેવાય નહીં, ને બાપાને બોલે તો મને આખી જિંદગી ડંસ છે ને મારા સદગુરુને મારે આંગણે બોલાવ્યું, અને એને કઈક બે વેણ વળી બોલે તો હું કરું, માને કઈ કહેવાય તો નહીં. બીજું એક આ વાત મૂંઝવે છે, આનું મારું શું કરવું. અર્જુન બાપા કે વિશ્વાસ રાખો, આ મહાપુરુષ તો એવા છે ને કે એની દ્રષ્ટિ પડે ને ત્યાં હૃદયનું પરિવર્તન થાય. પણ તમારો વિશ્વાસ, તમારો ભાવ પ્રેમ હોય તો બધું આનંદ મંગળ વર્તાય છે. જ્યાં સંતોના પગલા પડે ત્યાં આનંદ મંગળ વર્તાય. હિંમત બંધાવી અર્જુન બાપાએ કાર્યક્રમની તારીખ બાપા પાસે માગીને બાપાએ પ્રેમથી તારીખ આપી. પણ મોહન બાપાને ફડકે આંખ, માં કઈ બોલે નહીં તો હારું, બોલે નહીં તો હારું. બાપા પધાર્યા, અક્તાશ વાગતા થઈ, સત્સંગી ભાઈઓ બધા પધાર્યા, મેળાવળો ભરપૂર થયો. સાંજે બધાએ વાળું પાણી કર્યા, ભજનની બેઠક. માના હૃદયમાં કુદરતી ભાવ જાય ગયો, મોહન કે હા માં, બાપાની આરતી મારે કરવી છે. અરે મારી માં,
બાપાની આરતી મારે કરવી છે. કેવા કારીગર કયો છે, જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં હૃદયનું પરિવર્તન થઈ જાય. બીબા ઉપર બીજી વાત પાડી દે તો સંતો પાડી દેવાય. આપણી નેકટેક, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ. રૂપાદે એક નાની છોકરી બાલ્ય વયથી જેને દાદા ઉગમસિંહ જેવા ગુરુ મળ્યા. એમ કહેવાય છે કે દાદા ઉગમસિંહ ને દાદા રામદેવજીનો બોધ હતો અને એ વખતનું સંત મંડળ લાખો લોયણ, કુંભોરાણો લીલલભાઈ અને દેવાયત પંડિત દેવલદે, કિમડો કોટવાલ, સંત શેલરસિંહ, આ બધા સંત મંડળના આગેવાન તરીકે દાદા ઉગમસિંહ હતા. ઈ ગુરુ રૂપાદેને બાલ્ય વયમાં કોઈ પૂર્વ જન્મની કમાઈ મળ્યા. નેકટેક હાચી, ભાવના હાચી. દાદા ઉગમસિંહ પાસેથી એને દીક્ષા તો લીધી, દીક્ષા લીધા પછી એવો ભાવ કર્યો કે બાપા બીજું ઠીક, હું તો આમ પિતાને ઘેર સૌ આપનો પરિપૂર્ણ લાભ અત્યારે જે લેવો હોય તે લઈ શકું, સ્વતંત્ર છું. પણ મને એવો વિશ્વાસ આવે છે કે સાસરે જાઓ ને ન્યાય ધર્મનો ધ્વજ તમારા નામનો ફરકે એવો મને ભાવ થાય છે, તો બાપા એટલી મારા ઉપર દયા કરજો ને. અને હું ભાવ કરું તો મારે ત્યાં તમે આવો. અરે બેટા, એવો ભાવ હોય તો હું કામ ન આવી, તું તારે આનંદ કર, તારે એવી ભાવના હશે તો જરૂર આવશું અને ગુરુ વચનનો વિશ્વાસ રાખીશ તો બધા હારાવાના થઈ જાહે. સમય આવે, સમય આવે, બધાય સારાવાના થઈ જાય છે. પણ એવી ભાવના રાખજે અને ગુરુ વચનનો વિશ્વાસ રાખજે, વિશ્વાસ રાખજે. જેને સદગુરુ બોલે ઈ થાય, ગુરુ બોલે ઈ થાય, આવી જેની નિષ્ઠા છે એને જરૂર એના ભાવ પ્રમાણે સફળતા થાય છે. વિશ્વાસ જ કામ કરે, નું કામ કરે. અને ભક્તિ માર્ગ ની અંદર આગળ કોણ વધી શકે, કોણ વધી શકે, જેને ગુરુ વચન નો વિશ્વાસ છે. વિશ્વાસ ન હોય ને એને હું એમ કહું ધક્કા જ ન ખાવા લ્યો ને, શું કરવાને. વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય તો ખોટો ખોટીપો નથી, ખોટો ખોટીપો છે. દ્રઢ નિષ્ઠા બંધાઈ ગઈ. ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યો, એમ કહેવાય છે કે માલદે સાથે લગ્ન થયું, એને ધર્મ ને બારમો સંદર્ભમાં કાંઈ લાગે. રૂપાદે આરે સંબંધ કર્યો પણ રૂપને મોહીને ભક્તિભાવ વાળું જીવન છે એવા ભાવથી નહીં, એવા ભાવથી નહીં. એને ને ધર્મ ને કાંઈ લેવા ને કાંઈ દેવા. ને ખરેખર જેને મનુષ્ય જન્મ ધરીને સદભક્તિની સમજણ સમજાવનાર કોઈ ગુરુ નથી મળતા, એ લગભગ પોતાનું જીવન વિષયની આસક્તિમાં જ પૂરું કરી દે છે. મનુષ્ય દેહ કરીને જે માણવા જેવું સુખ છે, જે પામવા જેવું સુખ છે, એ તો એની અણસારમાંય નથી આવતું, એની અણસારમાંય નથી આવતું. આપણે ઓલી બકાલ હારીબાઈ ને શેઠાણી ની વાત કરી કે એને વિચારી હોના નો શેઠ લેવા ગઈ, શેઠાણી હોના નો શેઠ દે, તેને એને ઓલી કલ્પના હોય કે હોના નો શેઠ હું કે
કે સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાની સમસી, સોનાનો લોટો એ સેટ કરે મારી માં, અમે થાનકડી કાંઈજી, અમે તો હાનકડીમ ખાઈ. કઈ તું કેતી હતી ને અમારે બમણા તમણા થાય, અમારે બમણા તમણા થાય એમ કેતી હતી ને. એને જઈને શેઠ ને કીધું કે તમે મને ભોઠી પાડી, કે ભાઈ તું કેતી હતી કે તારી બેનપણી કેતી હતી કે એનો ધણી બમણા તમણા કમાય છે ને તમે શું કમાવો ને ગાંડી. એ 50 રૂપિયાનું બકાલું લઈએ ને બમણા થાય તો 100 થાય ને તમણા થાય 150 થાય, અને શિયાર ઘણા થાય 200 થાય, તો એ પાછા ફસાતો બીજે દી બકાલું લેવા રાખવા, એટલે એની વાહ 150 વધે. અને આપણે આ કરોડો રૂપિયાની પૈ પૈ તો ગણ કેટલું થાય, હે કેટલું થાય. તો કેટલાય પોતાના મનથી એમ વિચારતા હોય કે આપણે બમણું સુખ માણીએ છીએ ને તમણું માનીએ છીએ ને આપણે આટલું ને આટલું, આપણે આટલું ને આપણે આટલું. પણ એ બધું આ બકાલા વાળા જેવું છે, ઓલા સુખની તો વાત જ થાય એમ નથી. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવ શિવ એકેઓ જાવે. સોટમ તુસ્તબ તજા દેખલે સુન મંડળની મજા. ઈ ભલે ને આ વૈભવો ગમે એટલા ભોગવે, પણ એને મનુષ્ય જન્મે કરીને કઈ માણ્યું જ નથી. આ સુખની અણસાર એને આવીએ નથી. દાસ દયાનંદે એક વાણીમાં ગાયું છે કે આ જન્મ ધરીને તે શું સુખ માણ્યું, ઈ તો કે આરે દુનિયામાં શું રે સુખ માણ્યું, દીન રે દયાળુનું નામ ન જાણ્યું. આરે દુનિયામાં શું રે સુખ માણ્યું, દીન રે દયાળુનું એ નામ ન જાણ્યું. વિષયના એ સુખમાં આયુષ ખોયું, વિષયના એ સુખમાં ભાઈ આયુષ ખોયું. મોહરે નિંદરથી તે એ જાગીન જોયું, મોહરે નિંદર માંથી એ જાગીન જોયું. આરે દુનિયામાં ભાઈ શું રે સુખ માણ્યો, દિન રે દયાળો નો એ નામ ન જાણ્યું. માનવતન એ પામી સુરે પૂન કીધો, એ ક્યું પૂન કીધો. માનવ દેહ એ પામી શું પૂન કીધો, જેર રે હળાળ તે માગ
ભાગીન પીધો જેર રે હળાળતે માગીન પીધો તારે દુનિયામાં સુરે સુખ માણ્યું દિન રે દયાળો નો એ નામ નો જાણ્યો સંત રે એ પુરુષ નો ભાઈ સંગ નો કીધો એ સંગડો ન કીધો સંત રે એ પુરુષ નો સંગ નો કીધો પ્યાલો રે પ્રેમ તણો તે એ કદી નો પીધો પ્યાલો રે પ્રેમ તણો તે કદી નો પીધો રે દુનિયામાં સુરે સુખ માણ્યો દિન રે દયાળો નો એ નામ નો જાણ્યો સત્ય અનુભવ થી દયાનંદ ભણે છે દયાનંદ ભણે છે સતરે એ અનુભવથી દયાનંદ ભણે છે એ ભણે છે ભરોસાની ભગતીને એ મુક્તિ મળે છે ભરોસાની ભગતીને એ મુક્તિ મળે છે અરે દુનિયામાં શું રે સુખ માણ્યું દિન રે દયાળો નો એ નામ નો જાણ્યો એ નામ નો જાણ્યો એ મનુષ્યનો અવતાર જેવો અવતાર મળ્યો પણ આ દુનિયામાં તે શું સુખ માણ્યું એ લગભગ તો કલ્પનામાં જિંદગી પૂરી નથી થઈ જતી મેળવવાનું માણવાનું તો બાકી રહે છે અને કા માણવાનું ટાણું આવે તો માસડો ખોટવાય હું સુખ માણ્યું સુખ તો સંતો જગતમાં માણી નહીં ગયા લેર લૂટી ગયા લેર લૂટી ગયા આનંદ કરી ગયા આઠે પોર આકલાન પડકારા મોજ મજા અને મોળી કોઈ દી ન્યા વાત નહીં કોઈ દી મોળી વાત નહીં આ દુનિયામાં શું સુખ માણ્યું દિન દયાળુનું નામ નો જાણ્યું કોઈ સદગુરુ સંતના ચરણે જઈ નામની ઓળખાણ કરીને જે પ્રાપ્ત કરવા જેવું સુખ હતું એ તો નામના ધ્યાનથી મળે છે નામ ભજનથી મળે છે જે સુખ
મુખથી વર્ણન ન થઈ શકે એવું સુખ નામના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. દીનદયાળોનું નામ ન જાણ્યું, વિષય સુખમાં આયુષ ખોયું અને મોહનિંદરમાંથી કોઈ દી જાગીને ન જોયું. વિષય સુખની અંદર આયુષ્યને ખોઈ નાખે છે, અધપતન થાય છે. પછી 60 વર્ષની જિંદગી ભોગવે તો જન્મના જન્મ ભોગવે તોય શેડો ન આવે એટલું માથે કર્મ કરીને જીવાયેલો જાય છે. મોહનિંદરમાંથી જાગીને કોઈ દી જોયું જ નહીં કે હું શું કરી રહ્યો છું અને આ કરું એનું પરિણામ કેવું આવશે એવું કોઈ દી વિચાર્યું જ નહીં, કોઈ દી વિચાર્યું નહીં, એવું ચિંતવન ન કર્યું. આ મહાનિંદ્રામાંથી મોહનિંદ્રમાંથી જગાડી અને જીવને સદ્ધર્મના માર્ગે દોરનારને મુકામે લઈ જનાર સદગુરુ સંત છે. સંત સિવાય મોહનિંદ્રામાંથી કોણ જગાડે? હજારો લાખો કરોડો લોકોને જગાડ્યા હોય તો સંતોએ જગાડ્યા છે, સંતોએ જગાડ્યા, જગાડીને સાસો ધ્યેય મહાપુરુષોએ બતાવ્યો છે. બાકી તો માણા હાડા ત્રણ હાથનો દેહ છે એનું સુખ નષ્ટ થાય એટલે એમ માને મારું બધું સુખ નષ્ટ થઈ ગયું. આ તો ઘોર અજ્ઞાન છે. કોઈ સદગુરુ સંતના ચરણે જઈને એવા સુખની પ્રાપ્તિ કરી લે કે હાડા ત્રણ હાથનો દેહ પડી જાય તોય તારું સુખ ન જૂટવાય, તોય તારું સુખ ન જૂટવાય એવા કોઈ સદગુરુ સંતના ચરણનો આશરો લઈ અને શાશ્વત સુખને પ્રાપ્ત કરી લે, અખંડ સુખને પ્રાપ્ત કરી લે. વિષય સુખમાં આયુષ ખોયું, મોહનિંદર થી જાગીને જોયું. મોહનિંદ્રામાંથી જાગીને ક્યારેય જોયું નહીં કે આનું પરિણામ શું આવશે. સંત પુરુષનો સંગ ન કીધો, મોહનિંદર થી જાગી ન જોયું, આરે મનુસ્તન પામીને શું પુન કીધું. જેળ હરાહર તે માગીને પીધું. મનુષ્ય જન્મ ધરીને કરવા જેવું પુન્યનું ભાતું ભરવાનું તો એ ભાતું ભર્યું નહીં, તો પુણ્યનું મોટામાં મોટું ભાતું ક્યું છે કે ગમે એટલું ખાવ તોય ખૂટે નહીં એવું પુણ્ય સેનાથી થાય કે એ ભજનથી જ થાય. મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. બ્રહ્મ વિચારમાં જેનું મન માન્યું એનાથી મોટો પુણ્યશાળી જગતમાં કોઈ નહીં. આ મત આપણા સદગુરુ લાભુ દાદાનો છે. એનાથી મોટો કોઈ પુણ્યશાળી નહીં, મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. ભજનના પુન કઈ ખૂટે બાપુ? એની તો વાત જ જવા દો. ગમે એમ ખાવ તોય ન ખૂટે એ ભજનનું પુન છે, ભજનનું પુન છે. આ મનુસ્તન પામી શું પુન કીધું. ઝેર હળાહળ માગીને પીધું. હળાહળ ઝેર જેનાથી પતન થાય એ માગી માગીને પીધું. આપણે જ્યાંથી ત્યાંથી કુસંગ મનની અંદર ભેળો કરીને આપણે ઈવડા ઈજ પ્યાલા પીધા છે. રાત ને દી જ્યાંથી ત્યાંથી કચરો ભેળો કરીને આપણે માગીને જ લઈ આવી છે. લખાણ બધા માગીને લઈ આવ્યા તમારા મતા? માગીને લઈ આવ્યા. કોક નામ લખણ હોય તરત લઈ લે, હાવ હોંગા જડે પાછા, હાવ હાવ મગર ઉડીએ જડે એવા હાવ હોંગા જડે લખણ. અળાહળ ઝેર માગીને પીધું. હે, અને જેમ લોકો કરે એમ એકબીજાની દેખા દેખી આખું જગત એમનેમ ચાલ્યું જાય છે. હે, આંધળા અનુકરણ કરવામાં આખું જગત છે. સંતોની ગતિને જાણીને એ પ્રમાણે હાલનારા તો બાપા કોક કોક સાધક છે. હળાહળ ઝેર તે માગીને પીધું. અરે દુનિયામાં શું સુખ માણ્યું, દીનદયાળુનું તે નામ ન જાણ્યું. સંત પુરુષનો સંગ ન કીધો અને પ્રેમનો પ્યાલો કોઈ દી ન પીધો. મહાપુરુષનો સંગ કર્યો નહીં, એનો હથવારો કર્યો નહીં અને એવો ભાવય ન કર્યો. એલા બીજું તો ઠીક, મનુષ્ય જન્મની અંદર જન્મ સફળ થઈ જાય એવો કોઈ મહાપુરુષનો સત્સંગ મળતો હોય
તો થોડું ઘણું કઈ ખમી ખાવું પડે તો ખમી ખાઈને ઈવડું ઈ કરી લીધા જેવું છે. હે પણ હાવ સેલાયે સેલાયે મળતો હોય તો માણા મનની આળાહે, મનની બેદરકારીએ એવી અમૂલ્ય પળને વેડફી નાખે છે, વેડફી નાખે છે. એવો ભાવ નથી કરતો, સાંભળવાનો ભાવ ન કરે તો તરવાની તો ક્યાં વાત રહી, તરવાની તો ક્યાં વાત રહી. ભાઈ સંત પુરુષનો સંગ નકી દો, પ્રેમનો પ્યાલો કદી ન પીધો, કોઈ સદગુરુ સંતના ચરણે જઈને પ્રેમનો પ્યાલો પીધો નહીં. કોગ દેખ સદગુરુ સંતના ચરણે જઈને પ્રેમનો પ્યાલો પીએ, હે, અને સ્વાદ આવે તો એમ થાય ને ખરું દુનિયામાં અટાણુંથી ઘણું પીધું, પણ આવું તો નહીં, આવું તો નહીં. આ મને ઘણાય પાન કર્યા છે, પણ એક વાર સદગુરુના ચરણેથી શાન લઈને એક વાર આ ભક્તિ સુધારસ પાન કરે એના જેવો બીજો કોઈ સ્વાદ જ નથી, ને એના જેવું પીધા જેવું બીજું કઈ છે જ નહીં, બીજું કઈ નથી. ઝેર હળાળ પ્રેમનો પ્યાલો તે કદી નો પીધો, સત અનુભવથી દયાનંદ ભણે છે, ભરોસાની ભક્તિને મુક્તિ મળે છે. જે ગુરુ વચનનો ભરોસો રાખે એને જરૂર મુક્તિ મળે છે, પણ એવો ખ્યાલ જ ન હોય તો હું કામનો, એવો ખ્યાલ ન હોય તો એવો વિચાર ક્યાંથી કરે. માલ દેતો રૂપાદે સાથે ગ્રસ્તાશ્રમમાં બંધાણો, પણ વિષયની આસક્તિથી રૂપને મોહિત થઈને એને ધર્મ ભક્તિની ખબર નહોતી. એ તો હમુનો રૂપાદે ભક્તિ કેમ ભૂલી જાય એવા પ્રયાસો ચાલુ કર્યા, એવા પ્રયાસો ચાલુ કર્યા. હવે મોટા મોટા જોગી જતી તપી સંન્યાસીઓ આ વૈભવમાં ભૂલા પીડ્યા, હવે રૂપાદે છોકરું કહેવાય ને, હવે એને ભક્તિ ભૂલાવી એટલે કઈ મોટી વાત છે. એક દાસી જોઈ અહીંયા 10 દાસી હાજર રાખે, એક કપડાની જોડ હોય અહીંયા 10 કપડાની જોડ હાજર કરી દે, દિવસમાં 2-5 વાર મુલાકાત લઈએ, પણ રૂપાદેને આ બધું સોનાની જેલ જેવું લાગ્યું, સોનાની જેલ જેવું લાગ્યું. તમે ગમે એટલા સુખ ભોગવતા હો, પણ જીવનમાં ભજન ન થતું હોય તો એક વાત યાદ રાખજો કે તમે સોનાની જેલમાં છો. બંધન તો એનું જ થાય, એનું જ થાય. મુક્તપણામાં જે આનંદ છે એ પાંજરામાં હોય, પાંજરામાં પાંજરાનું સોનાનું બનાવી અને એમાં તમે પોપટને પૂરો એટલે તમને એવું લાગે પોપટને હોનાને પાંજરામાં મજા આવતી છે. પોપટને મુક્તપણે ઉડવામાં મજા આવે એમ વૈભવ આપણે ગમે એટલા ભોગીએ, પણ જ્યાં સુધી મનમાં હજી કોઈ પણ આસક્તિનું બંધન છે ત્યાં સુધી બંધન છે. એ આસક્તિના બંધનમાંથી મન મુક્ત થાય ને મુક્ત વિહારી પણે જ્યારે મન લેર મંડે કરવા તઈ આ વૈભવ કરતા હજાર ગણો આનંદ તઈ આવે. પણ આ પાંજરામાંથી આ પોપટને બારો કાઢી અને બંધનમાંથી મુક્ત કરવાની ગતિ ગુરુ આપે છે. કોણ આપે છે? ગુરુ આપે છે. એ સિવાય કોઈ બંધનમાંથી છોડાવી શકે નહી, નહી અને નહી. બંધનમાંથી છૂટવાની ગતિ ગુરુ આપે છે. સવારનો પોર હતો, મહારાજ ઘણીક માગવાને માટે નીકળ્યા અને શબદ નાખતા જાય, ભાઈ રામ નામ લ્યો, રામ નામથી બહુ બંધન છૂટે છે, રામ નામ લ્યો, રામ નામથી બહુ બંધન છૂટે છે. પોપટ પાંજરામાં પૂરેલો નો વાસા થઈ કે મહારાજ ગપ મારો, માં ગપ જેદુનો પીરો તેદુનો, રામ રામ કહું છું, આ પાંજરાનું છૂટતું નથી, તમારું બહુ બંધન તો કોણ જાણે કેવડું કરશે, પણ આ પાંજરાનું બંધન છૂટતું નથી. મહારાજ કે પોપટ એમ ન છૂટે કે તો કે ગુરુ કરવા પડે. હે ભાઈ સાહેબ, હું ક્યાં ગુરુ ગોતવા જાઉં, તમે જ મારા ગુરુ, કંઠી બાંધતા જાઓ ને, છૂટો થતો હોય તો કે બાંધતો જાવ, એમાં શું છે, હવારના પોરમાં મીરો ઠેરો થઈ જાય છે, કઈ બોલતો નહીં, સાંસ પોળી પાંખું પોળી, જાણે મરી ગયો છો એવી સ્થિતિમાં પીડ્યો રહીજે, ખાતો નહીં પીતો નહીં કઈ બોલતો નહીં, મરણ સ્થિતિ કરી નાખી, પછી જો બંધન છૂટે છે કે ન છૂટતું. સવારના પોરમાં ગુરુની શાન મળી હતી એ પ્રમાણે પોપટ મીરો ઠેરો
પાક પોળી, સાંસ પોળી, આંખું ચડી ગયેલી, હલે ને કઈ સલે, કઈ બોલે, કઈ ચાલે, છોકરા જ પોપટ કેમ નથી બોલતો? છોકરો જોવા જાય બાપા પોપટ મરી ગયો, હર 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 બિચારો કેટલો સારું બોલતો, જા જા અને બહાર કાઢ્યા. પાંજરું ખોલીને બારો કાઢ્યો, ભરર કરતા ઉઠી ગયો. કઈ છૂટ્યું? ગુરુ મળ્યા ને મરતા શીખવાડ્યું તઈ છૂટ્યું. મરતા શીખવું પડે, મરતા શીખવું પડે. ગુજરતા જ બધાને આવડે છે, મરતા શીખવું પડે, મરતા શીખવું પડે. જયારે ગુરુએ શાન દીધી ત્યારે છૂટ્યું. રૂપાદેને આ સોનાની જેલ થઈ અને આટલો વૈભવ મળવા છતાંય એમાં મને નું લલસાતું નથી, હમુની ચિંતા થવા લાગી, દિવસે દિવસે શરીર પીળું માંડ્યું પડવા. માલદેને આશ્ચર્યનો કોઈ પાર નો રહ્યો, ગોહો અને તા કેવો લગવાડ, આટલા વૈભવમાં તો ભલભલા ભૂલા પડી જાય છે. ભલભલા સંપત્તિ મળતા ભલભલા ભૂલા પડી જાય છે. હે, અને સગવડ થાય એટલે ભક્તિ ભૂલાઈ જાય. કેટલાય ગુરુ મહારાજને પ્રાર્થના કરતા હોય, ગુરુ મહારાજ ટુ વ્હીલમાં મજા નથી આવતી કારણ કે હાકડીમાં બેહીને આવું, છોકરા સાબરા, ટ્રાફિક તડકો લાગે, બસ એક ફોર વ્હીલ દઈ દો. પછી હે ને, તમારો જ્યાં સત્સંગ હોય, ભજન આનંદ હોય તો આ હબ દઈને આવું હોય તો, અને નિરાયતે હવાય જવાય, તડકો લાગે નહીં, વરસાદ પાણી હોય તો સારું, ટાઈડનું હારો. આ તો સત્સંગ થાય એટલા માટે પ્રાર્થના કરી છે ગુરુ મહારાજ. ઓમ બીજો મોહ નથી, બીજો મોહ નથી, બસ ફોર વ્હીલ એક થઈ જાય એટલે સત્સંગમાં આવવા જવામાં સારું. ફોર વ્હીલ મળ્યા પછી કેટલાય ફરી ગયા, ફોર વ્હીલ મળ્યા પછી કેટલાય ફરી ગયા. એ ટુ વ્હીલમાં કરતા હતા એટલા ફોર વ્હીલમાં નથી કરતા, નથી કરતા. બાઇક ચાલી છે એ કરે છે, હાવ નથી એમ મારે ન કહેવાય. એમ તો અહીં ઘણા ફોર વ્હીલ વાળા આવ્યા છે. આ તો અમુક અમુક ની વાત કરું છું, લાગટ નહીં, લાગટ નહીં. તો ભાઈ, જેને હાસો રંગ છે, આડો હાર્ડ નો જેને રંગ લાગ્યો છે, એને આવરણના ઝાપટા પડે અને રંગ ઉડી જાય એવું નથી. જેને હાસવાટીને રંગ લાગ્યો છે, એમાં ગમે એટલા આવરણના ઝાપટા પડે તો એ રંગ કોઈ દી ઉડે નહીં. અને એનું નામ જ લાગ્યો કહેવાય ને, હે, એનું નામ લાગ્યો કહેવાય. રૂપાદેને જેમ જેમ વૈભવ મળતા ગયા એમ શરીર સોસાવા લાગ્યું. માલદે વિચારે કેમ ભૂલતી નથી. ગામમાં ઠાકર મંદિરે આરતી, ઝાલર, ડંકો વગાડવાની ના પાડી, રૂપાદેને ભક્તિ યાદ આવે એવા કોઈ વાજાવા જંત્રો ગામમાં વગાડવાની, આરતી એમ પૂજારીને કે મૂંગે મોઢે કરી લેવાની, ધૂપ્યું ફેરવી, ન ઝાલર વગાડવી, ન નગારો વગાડવો, ન શંખ વગાડવો. અને ગામની અંદર કોઈ બાવા સાધુ ભજન ભજન ગાય એવા તંબુરિયાઓને કરવા ન દેવા. તંબુરિયા આપણા ગામમાં જ નહીં, તંબુરિયા આપણા ગામમાં જ નહીં. વૈભવમાં પડેલા છે ને એને સાધુ સંતો આવી કોણ જાણ, હું વેર બંધાય ને એ ન ગમે, એ ન ગમે, એ આપણા ગામમાં નહીં. વટ ઉગમ બહાર પાડી દીધો, ભૂલાય તો, પણ રૂપાદેનો ઈનો ઈ રંગ, ઈનો ઈ રંગ. માલદે વિચારે કે આનું કારણ હું કેમ ભૂલતી નથી. તા કોઈએ કીધું કે મહારાજા, એની સાથે એક પરોળિયો આવ્યો છે, મેઘધારવો, એ નાસ્તા રૂપે આવીને ગઢમાં સત્સંગ દઈ જાય છે, એ ભૂલવા નથી દેતો. કોણ? પરોળિયો, જે ભેળો આવ્યો છે. એટલે એને બોલાવીને કીધું, ભાઈ તારું મકાન ગામની બહાર, જયારે જરૂર હશે ત્યારે બોલાવી લઈશું, બાકી રજા સિવાય તારે દરબાર ગઢની અંદર આવવું નહીં. એને મનાય હુકમ કરી દીધો. તે નાસ્તા રૂપે
જે રૂપાદે ને થોડો ઘણો સત્સંગ મળતો તો એ જૂટવાઈ ગયો, એ જૂટવાઈ ગયો. પણ સદગુરુ એ નામ બતાવ્યું છે, જેનું નામમાં ધ્યાન છે તો નામમાંથી અહોની સત્સંગની ધારા ચાલ્યા કરે છે. નામમાંથી જ્યારે પ્રગટ તમને સત્સંગ સાંભળવા ન મળે ત્યારે નામની અંદર ધ્યાન દેજો, તો નામમાંથી આપોઆપ સત્સંગના શબ્દો જેવાના સ્ફુરણો તમને થાય અને તમને એમાંથી તમારા મનને આનંદ આવશે. તમારા મનને આનંદ આવશે. એ ગુપ્ત ગંગાનું ઝરણું મનુષ્ય માત્રના ઘટની અંદર વહી રહ્યું છે, વહી રહ્યું છે. ગમ કરીને ગોતો ગગનમાં ક્યાં વહી રહી છે આ ગુપ્તી ગંગા, દેખા હોય તો બતાવો ની મોતી કેસા રંગા. દરેકના ઘટની અંદર ગુપ્ત ગંગાનું ઝરણું વહી રહ્યું છે. ઘટ પ્રકાશ ગુરુગમ લાધી, કુળ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાંચો, ગુરુગમથી જ્ઞાન કથીને હું તો ઈ નિત ગંગામાં નાયો. આ એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો છે ભવનો આરો. નામમાં ધ્યાન દેજો, અને નામમાં ધ્યાન દઈને કોઈ મહાપુરુષોના સાખી શબ્દ એને યાદ કરજો, એટલે એના અર્થ રૂપે તમારા અંતરમાંથી એની પ્રેરણા થાય અને એક સત્સંગની ધારા ચાલતી હોય એવી તમને અનુભૂતિ થાય. નામનો આવો પ્રતાપ છે, નામનો આવો મહિમા છે. અને આવા મહાપુરુષોની અગમ નિગમની જે વાણીઓ છે એનું અર્થઘટન જો સંતો કરી શકતા હોય તો આ ધ્યાનથી, આ લક્ષ્યથી, આ ધ્યાનથી. રૂપાદે પાસે એ સમજણ હતી કે જેમાંથી સત્સંગની ધારા, જ્ઞાન ગંગાનું ઝરણું જેમાંથી અખંડ વહી રહ્યું છે. જે વાત આપણા સદગુરુ દાદા ઉગારામે પણ કરી કે દમ કદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો, દસમા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે જ્ઞાનનો આ અખંડિત ઝારો. માંથી અખંડિત જ્ઞાનનો ઝારો જીરાજ કરે છે, જરાજ કરે છે. એમ મહા અભણ મહાપુરુષોએ વેદની રૂસાઓ લખી નાખી છે. અભણ મહાપુરુષોએ આ ધ્યાનથી વેદની રૂસાઓ લખી નાખી. દસમા સોહમમાં સુરતા લગાડો, ત્યાંથી જરે છે આ એક અખંડિત ઝારો. હે સદગુરુએ ઈ વસન સુણાવ્યો નથી, કઈ જરાય જૂઠો, જરાય વસન જૂઠું નથી. જેમાંથી વેદ ધારા હાલે છે ને ભાઈ, ઈ વસનની પારખ ગુરુએ કરાવી છો, જૂઠું નથી જરાય. જેમાંથી વેદ ધારા ચાલે છે, ગુરુએ શબ્દ સુણાવ્યો એ જરાય નથી જૂઠો. પણ એની પ્રતીતિ કરવાને માટે આવી સત્સંગ રૂપી પાટી કરી અને વસન વતરણાથી એક જ એકડો ગોટો આવી સત્સંગ રૂપી પાટી કરી અને વસન રૂપી વતરણેથી આ ગુરુગમ રૂપી એકડાને કૂંચ્યા જ કરો, બરાબર પાકો કરી લ્યો, બરાબર આ એકડાને પાકો કરી લ્યો. વસન વતરણેથી આ એક જ એકડો ઘૂંટો અનુભવની સ્કૂલમાં અભય વસન ગુરુએ શ્રવણે સુણાવ્યા. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર ભેટા તો આ દેહીમાં દર્શાયા. અનુભવની સ્કૂલમાં ગુરુ મહારાજે આ વચનની પ્રતીતિ કરાવી છે. રૂપાદેનું એ ધ્યાન હતું તો એમાં ધ્યાન કરતા ગુરુ દર્શન અને સન્મુખ જાણે સદગુરુ કંઈક પ્રેરણા આપતા હોય, કઈક સમજણ આપતા હોય એવી અનુભૂતિ મંડી થવા, અને એ તો એના આનંદમાં રહેવા લાગી. પણ ગુરુ દર્શનનો વિયોગ એ તો વિયોગ, વિયોગ એ તો વિયોગ. કાયમને માટે એ વિયોગમાં રહેતા શરીર ફીકું પડે, માલદેહને રાજી કરવા કેટલાય પ્રયાસો કરે છે, કેટલાય કરે છે, પણ બધા પ્રયાસો એના નિષ્ફળ જાય છે. કારણ કે બાળક રૂવે છે દૂધને માટે, માતા જાણે એનો મર્મ, પ્રાણી કેરી મરજી પારખે આસે ધરણી ધરનો ધર્મ. બાળક દૂધને માટે રોવે છે એ બીજાને ખબર નથી, એની માને ખબર છે, એની માને ખબર છે. માની ગેરહાજરી છોકરું રોવા માંડ્યું, બધાએ તેડીને ઓલું રમકડું આપે ને ઓલું આપે ને આમ લઈ જાય ને તેમ લઈ જાય, પણ આ છોકરું દૂધ માટે રોવે છે. ત્યાં એની માં આવી ગઈ,
એને રમકડા બમકડા કાંઈ નથી જોતા, મૂકી દો તરત જ ખોળામાં લઈને હાડલો ઢાંકી અને સ્તનપાન કરાવ્યું, તરત બાળક શાંત થઈ ગયું. બાળક રૂવે દૂધને માટે, માતા જાણે એનો મર્મ, પ્રાણી કેરી મરજી પારખે આસે ધરણી ધરનો ધર્મ. તો મનરૂપી છોકરું શેને માટે રોવે એ વાત તો ગુરુ જાણે છે. એ મનને શું જોઈએ છે એ તો એક ગુરુ જાણે છે. આપણે મનને રીઝવવાને માટે, મનને શાંત કરવાને માટે કઈ કોયડા કરીએ છીએ. અને મનને શાંત કરવા હાટુથી અટાણે કેટલી જાતના ઉપાયો થાય છે. આ બધું મનને સારું મનાવવા માટે ને, હે મનને મનાવવા માટે રોજ નવી નવી ફેશન હું કામ કરવી પડે, નવી નવી ફેશન હું કામ કરવી પડે. આ છોકરો સાનું રહે તો પણ તોય હાળું નથી રહેતું. જેટલું નવું નીકળે એટલું વધારે વધારે સંસળ થતું જાય છે. પણ શાંત થયું, દૂધાટું રોવે છો, આ દૂધાટું રોવે છે. મનને શાંત જે જોઈ છે મળતું નથી, કોઈ ગુરુ માં એવી મળી જાય. અને દૂધ માં સિવાય ક્યાંયથી મળે નહીં. ભક્તિ સુધારસ પાન સદગુરુ સિવાય બીજું કોઈ કરાવે નહીં, કરાવે નહીં. હવે આ માલદેને સમજવામાં ક્યાંથી આવે? રૂપાદેને હું જોઈ છે, રૂપાદેને શું જોઈ છે, માલદેને ક્યાંથી સમજવામાં આવે? આપણા મનને ખરેખર હું જોઈ છે એ આપને સમજવામાં આવતું નથી. મનને બીજું કાંઈ નથી જોતું. મન જ્યાંથી ઉત્પન્ન થયું એ પોતાનું મૂળ ઠેકાણું, એને ભક્તિ સુધારસ પાન કરવું છે, એ જોઈ છે. એ મળી જાહે તો તમારી જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર મન શાંત થઈ જાય, નિર્મળ થઈ જાય, ધીરજ ધારણા વાળું થઈ જાય. પણ એ ઠેકાણું બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો કામ થઈ જાય. રૂપાદેની ભાવના પ્રમાણે યોગ થયો, યોગ થયો. આપણે ભાવના રાખીએ ને એટલે એ પ્રમાણે જરૂર કુદરત યોગ કરે છે. પણ ભાવના રાખવી જોઈએ. ભાવના રાખો એટલે કુદરત એવો યોગ કરે છે, કરે છે અને કરે છે, થાય. તમે ભાવના રાખો એ પ્રમાણે થાય. પણ ભાવના સાચી હોવી જોઈએ, ભાવના સાચી હોવી જોઈએ. યોગ થયો. કાશીની અંદર સર્વધર્મ હિંદુ પરિષદ ભરાણું, જેની અંદર દરેક ધર્મના લીડરોએ હાજરી આપી છે. આ પરિષદની અંદર આ પ્રખર પુરુષ દાદા ઉગમસિંહ પોતાના સંત મંડળની આરે દેવાયતને સાથે લઈને કાશીની અંદર ગયા છે. પરિષદમાં 8 દિવસનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. એમાં 7 દિવસ સુધી તો બધાના બોલવાના ફિક્સ ટાઈમ, કે આને 8.5 કલાક બોલવું, આને 15 મિનિટ બોલવું, આને કલાક વાર બોલવું, એ બધા ફિક્સ ટાઈમ 7 દિવસના થયેલા. અને 8મો દિવસ એક ફ્રી રાખેલો કે કોઈ બોલવાની ભાવના કરે તો એને મોકો આપવો. દાદા ઉગમસિંહ દેવાયત પંડિતની સાથે બીજા 2-5 શિષ્યોને આ પરિષદમાં ગયા છે. અને જ્યાંથી ગયા ત્યાંથી એક આસને બેહે, જેવા પ્રવચન ચાલુ થાય એટલે એક ધ્યાનથી સાંભળે. પણ કુદરતી રીતે જે મહાપુરુષની ભજનની કમાઈ હોય છે ને એનો આપોઆપ પ્રકાશ પડે. એવડા મોટા પરિષદમાં એટલા લોકો ભેળા થયેલા, એટલા આચાર્યો ગુરુજનો ધર્મગુરુઓ ભેળા થયેલા, તો એક સામાન્ય માણસ તરીકે ગયા હતા. પણ સતા બધાયનું ધ્યાન ન્યા ખેંચાણું, બધાયનું ધ્યાન ન્યા ખેંચાણું. આકાશમાં વીજળી થવા માંડે એટલે એમ વીજળી એમ ન કે મન જોવો, પણ તમારે જોવી પડે, તમારે જોવી પડે. એમ અનુભવના હળકારા છે ને એ સાના નો રીએ બાપુ, સાના નો રીએ. એટલે જે જે કાર્યકર્તા ભાઈઓ હતા, ધર્મગુરુઓ હતા, સાંભળનાર શ્રોતાજનો હતા, બધાના હૃદયમાંથી એક ભાવ ઉઠ્યો કે પેલી વ્યક્તિ જે બેઠીને એ કઈ
મહાન વ્યક્તિઓ એવું લાગે છે ની થોડી વાર બોલીને સનાતન ધર્મ વિશે કંઈ સમજાવે તો સારું. એવા બધાયના હૃદયનો એવો ભાવ થયો, બધાયના હૃદયમાં એવો ભાવ થયો. મેં કીધું કે આને બોલવાનો આજ કયો, એને બોલવાની ભાવના નહોતી કરીને એવું કઈ વિચાર્યું નહોતું, એવું કઈ વિચાર્યું નહોતું. તે ભાઈઓ જે કાર્ય કરતા હતા એને કીધું, બાપજી તમે થોડી વાર સનાતન ધર્મ વિશે કઈ પ્રવચન આપશો? અરે ભાઈ તમે બધા વિદ્વાનો માણા, મોવાળો સિરાય એવી વાત કરો, તત્વજ્ઞાનને તોડી ફોડી નાખો, લીરાવેર નાખો, ન્યા અમારા જેવા અભણ માણા હું બોલે? અમે તો જાડી ભાષામાં કઈક ગુરુના ગુણલા ગાયે અમને બહુ પછે, એટલું બધું તોડતા ફાડતા ન આવડે. અમે તો અમારી રીતે બોલીને, આમાં અમે શું બોલી ભાઈ? પાછું વળી આ તમારું ટાઈમ ટેબલ વાળું, અમે માન ખોખારા ખાઈને કઈક બોલવા માટે તૈયાર થઈ તા, તમે લાઈટ લાઈટ કરો એટલે અમને પછી એ બંધન વાળું ફાવે નહીં. બંધન છે એમાં કુદરતી પળની જાગૃતિ કોઈ દી આવતી નથી. ટાઈમનું બંધન હોય ને એમાં કુદરતી પળની જાગૃતિ આવે નહી. એટલે મને રહેવા દઉં દાદા ઉગમસી, કે નહીં અમારો બધાયનો એવો ભાવ છે કે ગમે થાય તમારે થોડી વાર તો લાભ આપવો જ પડશે, અને અમને એવું લાગશે તો વધારે ટાઈમ આપશું, પણ તમે બોલો અને થોડી વાર પણ અમને કઈ સંભળાવો, બહુ આગ્રહ કર્યો. એટલે દાદા ઉગમસીએ કીધું, દેવાયત તમે સનાતન ધર્મ વિશે બે ઘડી કઈ બોલો. અરે દાદા આ બધા વિદ્વાનો આચાર્યો ભણેલા ગણેલા, હું તો ગામડીઓ અભણ માણા, હું શું બોલું દાદા? કે પણ હું કહું છું ને, મારી આજ્ઞા છે ને તમ તમારે બોલો, તમ તમારે બોલો, કે તો મારા હૃદયમાં વસો, મારા હૃદયમાં વસો તો હું બોલું. કે મારી આજ્ઞા છે, તમારા હૃદયમાં સદગુરુનો વાસ જ છે, ને તમારે નથી બોલવું, તમે તો નિમિત્ત છો, બાકી દરેકના ઘટમાં ગુરુ જ બોલે છે. કોણ બોલે છે? બોલનાર કોણ છે? પ્રેરણાદાતા કોણ છે? શબ્દનો ઘડનારો કોણ છે? શબ્દને સંભળાવનારો કોણ છે? સદગુરુ જ છે. વ્યક્તિ તો નિમિત્ત છે, બોલનાર તો સદગુરુ પોતે જ છે, પોતે જ છે. ગુરુ આજ્ઞા લઈ અને દેવાયત પંડિત સનાતન ધર્મ વિશે ફક્ત 15 મિનિટ જ બોલ્યા. કેટલી વાર? 15 મિનિટ. પણ 15 મિનિટમાં એટલો આનંદ આવ્યો કે જે 8 દીમાં નહોતો આવ્યો. 8 દીમાં જે આનંદ નહોતો આવ્યો એ 15 મિનિટમાં આવ્યો. ગમે એટલા અનેક જાતના ભાઈત ભાઈતના મીઠા પીણા પીઓ, પણ અમૃતી તો અમૃત ને ભાઈ, હે અમૃતી તો અમૃત ને. અમૃતની તોલે ગમે એવું કોઈ પણ મીઠું પીણું ન આવે, ને અમૃતની તોલે કોઈ વસ્તુને અપાય પણ નહીં, અપાય ન અપાય. અમૃત એટલે અમૃત. તે આ હતું અમૃત, આ હતું અમૃત જે બ્રહ્મરંધ્રમાંથી ટપકતું હતું, બ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટેલી ધારા હતી, એની મીઠાશ તો કેને ન આવે. આ ધારા તો સુતેલી ભાવના જગાડે સંત ભક્ત જન હાચા, હૃદયવાણી જેની પ્રેમ રસ ઝરતી એના લીએ જગત વિશ્વાસ. હે તો અમૃત હતું. એટલી 15 મિનિટમાં મીઠાશ આવી. ચાલુ પ્રવસનમાં કહેવામાં આવ્યું કે તમારી ધારા ચાલુ રાખજો, તમને અર્ધી કલાક આપવામાં આવે છે. અર્ધી કલાક થઈ એટલે કે તમારી ધારા ચાલુ રાખજો, તમને કલાક આપવામાં આવે છે. કલાક થઈ ગઈ એટલે હજી તમે ચાલુ રાખજો, હજી એક કલાક આપવામાં આવે છે. એમ કરતા કરતા જે ગાડી ઉપડી ભાઈ, કે આજનો દિવસ તમારા માટે, આજનો દિવસ તમારા માટે.
અને આખો દિવસ ભાઈ જમાવી ગુરુ દયાથી ન્યા દેવાયતને પંડિતનું બિરદ મળ્યું. વિજય ઘંટ વાગી ગયો. આ ગુરુ કૃપા, આ સદગુરુની કૃપા છે. વિજય ઘંટ વાગી ગયો. આ જ્ઞાની હતા, આ વિદ્વાન નહોતા. આ તો જ્ઞાનનો ખજાનો હતો અને સદગુરુએ બક્ષિસ કરેલો ખજાનો હતો કે ગમે એમ કરે તો એ ખૂટે નહીં એવો ખજાનો હતો. તે દેવાયત પંડિતને પંડિતનું બિરદ મળ્યું અને કાશીની અંદર જે જેકાર બોલાઈ ગયો, ગુરુના ગોંડલા મીંડા ગવાવા અને જે જેકાર દાદા ઉગમસિંહના નામની થવા લાગી અને એ પરિષદની અંદર દાદા ઉગમસિંહના નામનો જે જેકાર બોલ્યો એના નામની વધાઈઓ વાગી ગઈ. પછી આગળ શું થયું, શું લાભ લીધો અને શું દીધો એ વળી કાલની સભામાં આપણે કહેવું. અટાણે દાદા ઉગમસિંહના ગુણ ગાઈ નાખી, અટાણે ખાલી દાદા ઉગમસિંહના ગુણ ગાઈ નાખી. મને વાલું લાગે નામ ઉગા રામનું રે, ઉગા રામનું રે સોનલ માતનું રે, મને વાલું લાગે નામ ઉગા રામનું રે. નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું, નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે. એનું સ્મરણ કરું દમે દમનું રે, મને વાલું લાગે નામ ઉગા રામ. ઉગા રામનું રે સોનલ માતનું રે, મને વાલું લાગે નામ ઉગા રામનું રે. નામ લેતા તૂટે તાળો બ્રહ્મનું રે, નામ એ નામ લેતા તૂટે તાળો બ્રહ્મનું રે. થાય બાન પૂરણ પરી બ્રહ્મનું રે, મને વાલું લાગે નામ ઉગા રામ. રામનું રે સોનલ માતનું રે, મને વાલું લાગે નામ ઉગા રામનું રે. બંદી છોડ બિરદ ગુરુદેવનું રે, એ બંદી છોડ બિરદ ગુરુદેવનું રે. તૂટે બંધન ભવો ભવનું રે, મને વાલું લાગે નામ ગુરુ. તે બંધન ભવો ભવનું
વાલું લાગે નામ ઉગારામ રે ઉગારામ નું રે સોનલ માત નું રે મને વાલું લાગે નામ ઉગારામ હાસુ સુખ ગુરુજીના નામનું રે એ હાસુ સુખ ગુરુજીના નામનું રે અવર સુખ બીજું નહીં કામનું વાલું લાગે નામ ઉગારામનું રે ઉગારામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગારામનું દાસ જંતી દર્પણ સતનામનું રે દાસ જંતી દર્પણ સતનામનું રે એ મારું રૂપ દેખું ઉગારામનું રે મને વાલું લાગે નામ ઉગારામ ઉગારામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે મને વાલું લાગે નામ ઉગારામનું રે સદગુરુ દેવ